કામ તમે એક મહિનો ત્રાસ ભોગવો ને ગળું ખેંચો અને તકલીફ થાય ને પછી અમારે શરમાવું પડે સાધુ પાસે પરિશ્રમ. કહ્યું નહીં, એ તો અમારા ભાઈનું જે હશે એ મળશે. બોલે નહીં મહારાજજી, અહીં કઈ થતું નથી ને કારણ વગર તમે આશા લઈને બેઠા હો. ના પાડે. બીજે ગામ ત્રીજે જ્યાં જાય ત્યાં બધા ના પાડે. ઘણા અનુભવ થયા ને પછી સાધુ કંટાળી ગયો. એને એમ થયું કે હું ગામડે ગામડે આ લોકોની પાસે ભીખ માંગું, મારી કથા રાખો, મારી કથા રાખો, અને આ લોકો સામાન્ય માણસો મને ના પાડે. મારે હવે લોકોને કથા નથી સંભળાવતી. ગામમાંથી બહાર ગયા, બે ત્રણ કિલોમીટર એક જૂનું હનુમાનજીનું મંદિર, કોઈ પૂજા કરવા ન જાય, હનુમાનજીની મૂર્તિ બહુ સરસ. સાધુ ત્યાં ગયો અને એમ થયું લાવ લંગડાને કથા સંભળાવો, હનુમાનને સંભળાવો. સાધુ બેસી ગયો, બાજુમાં એક નાની એવી જૂની કુટિયા હતી, આસન જમાવ્યું, ભગવાન કરે તે ખરું, આખો શ્રાવણ મહિનો હનુમાનજીને કથા સંભળાવો. રામચરિત માનસની ચોપાઈઓ હનુમાનજીની સામે જોઈ, એવો નિયમ છે અવધમાં પણ આપને સુનાવો. હા, હનુમાનજીની સામે જોઈને હનુમાનજીની મૂર્તિની સામે નિત્ય રામાયણ સંભળાવે ના તો હનુમાનજીની મૂર્તિનું તેજ વધે છે. કઈ મંદિર એસે હે ભારત વર્ષ મેં જહાં નિત્ય હનુમાનજી કે સામને રામાયણ ગાઈ જાતી હૈ. વો સાધક મેં ભી તેજ આ જાતા હૈ, હનુમાનજી મેં ભી બડી વો આ જાતી. હનુમાનજી રામાયણ કે બહોત આશક હૈ. રામાયણ હનુમાનજીને પાઠ કરો ને, જે લોકો રામાયણજીનો પાઠ કરતા હોય એને મારી નમ્ર અપીલ, નિત્ય પાઠ કરો. થોડી ચોપાઈઓ નિત્ય સ્વાધ્યાયના રૂપ, પણ એ પાઠ કરો ત્યારે લક્ષ્ય એવું રાખો, હનુમાનજી મારી સામે છે અને હું હનુમાનજીને સંભળાવું છું. આ દ્રષ્ટિ રાખીને સંભળાવો, તમારો પાઠ ધન્ય બનશે, એમાં તેજ આવશે. હનુમંતજી બડે પ્રેમી હે રામ કથા કે. હનુમાનજીની પાસે બેસી ગયો આપણે રામલખન જાનકીજી, નાના એવા બિરાજતા હતા. મુખ્ય હનુમાનજીનું સ્વરૂપ હતું હનુમાનજીના મંદિર તરીકે જ, પણ કોઈ ક્યાંય જાય નહીં. એકાદી કેળી કોક ક્યારેક વળી જઈ ચડે ને પગે લાગે તો વાત જુદી. 29 દિવસ સુધી આ માણસે હનુમાનજીને રામકથા સંભળાવી. 30મા દિવસની સવાર પૂર્ણાહુતિ સાંજે થવાની અને સાધુ કથા સંભળાવીને જતો રહેવાનો. કુટિયામાં કઈ સંધ્યા કરતો હશે. અને બન્યું એવું કે બાજુમાં જે ગામ હતું ને એ ગામના આગેવાને જે મહારાજને ના પાડી હતી કે આ ગામમાં કથા નથી ચાલતી, એનું કંઈ ખેતર એ બાજુ ને ખબર નહીં, એ માણસ કંઈક તે દિવસે એને કોઈએ કહેલું ખરું, પેલા મહારાજને ના પાડી મંદિરે બેસી ગયા ને ત્યાં કથા કહે છે. એ 30મા દિવસની સવારે મંદિરની પાસે આવ્યો, જરા જાઉ તો ખરો. ઘણો શ્રીમંત હતો, મહાત્માજી તો પોતાના પૂજા પાઠમાં હતા. આજે પૂર્ણાહુતિનો દિવસ હતો. પેલો માણસ મંદિરની પાછળ આવી અને આમ આગળ દર્શન કરવા માટે અને મહારાજને મળવા માટે આવી, પાછળથી આમ આવતો હતો. એમાં એમણે મંદિરમાં કઈ વાતચીત સાંભળી. હનુમાનજીને રામજી પૂછતા હતા કે આજ 30મો દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ છે, હનુમાન આ સાધુ નિસ્વાર્થ ભાવે 30 દિવસથી કથા સંભળાવે અને કંઈક આપવું તો જોઈએ, અને કંઈક ભેટ તો કરવું જોઈએ, પત્ર પુષ્પ કંઈ. હનુમાનજી કહે મહારાજ શું આપીએ તો બરાબર કહેવાય. હનુમાનજી રામજીને પૂછ્યું, ભગવાન કહે કંઈક તો આપવું જોઈએ આટલા નિસ્વાર્થ ભાવથી. પેલા મહારાજને કંઈ ખબર નહીં, પેલો માણસ પાછળ સાંભળે જે આવ્યો હતો આજે, એને એમ થયું કમાલ છે આ દેવો વાતો કરે છે અંદર, આપણે જઈએ તો ક્યારેય બોલતા નથી ને, આ લોકો ખાનગીમાં વાતો કરતા લાગે. સાંભળ્યું એમ હનુમાનજી કહ્યું મહારાજ શું આપ્યો તો બરાબર કહેવાય. બોલે હનુમાનજીને કહ્યું તું નક્કી કર. બોલે મહારાજ કાંઈક તો આપવું જોઈએ, 2000 રૂપિયા તો આપવા જોઈએ. ભલે, પણ કઈક વ્યવસ્થા. હનુમાનજી કહું જોઉં છું કઈક કરું. પેલો પાછળ સાંભળી ગયો કે એક કથા એક મહિના સુધી આને કરીને 2000 રૂપિયા મળવાના, અને આ દેવતાઓ તો કઈ ખોટું બોલે નહીં, આ તો કમાલ છે. એકદમ આવ્યો મહારાજજીને જય સિયારામ, કે બાપજી જય સિયારામ, મેં ગામને લીધે તમને ના પાડેલી અને પછી તમે અહીંયા આવીને કથા કરો, મને આજ ખબર પડી, જોકે 2-3 દિવસ પહેલાં ખબર પડેલી, પણ મને એમ થયું મારે જવું જોઈએ, કારણ કે ગામનો હું મુખ્ય માણસ અને મારી ફરજ છે. આજ પૂર્ણાહુતિ છે, બીજું કોઈ ના આવે તો કંઈ નહીં, પણ મારે તો આવવું જોઈએ અને કંઈક આપવું જ જોઈએ. મહારાજશ્રી પૂર્ણાહુતિનો દિવસ છે, આપણે નક્કી કરી લઈએ, 1000 રૂપિયા હું તમને આપી દઉં ને પછી પૂર્ણાહુતિ થાય ત્યારે પોથી ઉપર જે આવે એ હું લઈ જાઉં.
કારણ કે એને ખબર પડી ગઈ કે 2000 આવવાના. અને કઈ હનુમાનજી બોલ્યો, પેલો મહાત્મા તો ખુશ થઈ ગયો કે પ્રભુએ કૃપા કરી, મેં તો બિલકુલ કઈ ભાવ વગર કથા કરેલી કે કોઈ અપેક્ષા તો નહોતી, અને 1000 રૂપિયા. કથા ઉપર વિશ્વાસ વધી ગયો સાધુ. કહ્યું, ભાઈ પણ અહીંયા તમે તમે ના પરેશાન થશો, કઈ અહીંયા કઈ આવવાનું નથી, તમે પોથી ઉપર એ કોઈ છે જ નહીં, અને તમે 1000 આપો ને પોથી ઉપર કઈ ના આવે ને વળી પાછું આપણે પછી એની તકરાર રહે. કહ્યું કે નહીં મહારાજ શ્રી, હું બોલ્યો ન ફરું, તમે 1000 રૂપિયા લઈ લો, બાકી મારા ભાગમાં છે પોથી ઉપર, આ તો તમને સાધુ ને ખાલી હાથે કઢાય નહીં. મહાત્મા તો ખુશ થઈ ગયો, ભગવત કૃપા, 1000 રૂપિયા આપી દીધા. પૂર્ણાવતી 5 વાગે કરવાની હતી, વેપારી બેઠો. મહારાજે પૂર્ણાવતીના છેલ્લા શબ્દો કહ્યા અને હનુમાનજીને વિદાય આપીને 1000 રૂપિયાની પોથી લઈને પોતાની કુટિયામાં વેપારી એકલો બેઠો. ઉપરથી રૂપિયા આવશે કે દિવાલ ફાટશે કે હનુમાનજીની ગદામાંથી રૂપિયા નીકળશે, કારણ કે ત્યાં બીજું તો કોઈ આવે એમ નહોતું, ક્યાંક અંદરથી જ નીકળવા જોઈએ. કલાક 2 કલાક 7 વાગ્યા રૂપિયો આવ્યો નહીં. ગુસ્સે થઈ ગયો વેપારી, એ મુખ્ય માળો કે હનુમાન જ આ બધું કરનારો છે, ફરી ગયો છે. 2000 આપવાની વાત કરતો હતો ને, આ તો મારા 1000 ગયા, મારે રામાયણને કઈ લેવા દેવા નહીં, ના પૂર્ણાવતીમાં હું ક્યાં પકડાણો. પકડાયો માણસ, હનુમાનજી મૌન, રામજી મૌન, પેલો સાધુ તો ખુશ થઈ ગયો. 2-2.5 કલાક થયા ને કઈ 2000 રૂપિયા આવ્યા નહીં, કઈ એવી વાર્તા છે. ગુસ્સામાં આવી ગયેલા એ માણસે હનુમાનજીને ચરણ પ્રહાર કર્યો, હનુમાનજીની છાતુમાં પાટું મારી કે તું ચા કરનારો, 2000 આપવાની વાત કરી હતી, પ્રાણ જાય વચન ન જાય એનો દાસ કેવડાવીને વચન ચૂકે, ચરણ મારી. જ્યાં ચરણ પ્રહાર કર્યો હનુમાનજી પગ પકડી લીધો. આમ તો એના સદભાગ્ય કહેવાય કે એનો પગ હનુમાને પકડ્યો. હા, કેટલો ભાગશાળી હશે, કઈક જુદા અર્થમાં કઈક ક્યારેક સારું થઈ ગયું હશે એના. પકડી લીધો પગ હનુમાનજી, ચૂપ, પગ પકડી માઉ. પેલો ઘણો કોશિશ કરે પણ તાકાત છે એના હાથમાંથી છૂટે, ઘણી કોશિશ, પરસેવે, રેબજેબ થઈ ગયો કે આ તો ઉલટાનો ફસાણો, 1000 ગયા એનો વાંધો નહીં પણ આ મૂકે નહીં. રામજી બોલ્યા, હનુમાન પેલી પૂર્ણાવતિ થઈ ગઈ ભેટની વ્યવસ્થા, કે આ મહારાજ અર્ધી થઈ ગઈ છે ને અર્ધી બાકી છે. બોલે કેમ, કે 1000 અપાણા છે, 1000 બાકી છે પણ યજમાન મળી ગયો છે. બોલે કેમ, કે આ બીજા 1000 ના આપે ત્યાં સુધી હું એનો પગ મૂકું એમ નથી મહારાજ, ભલે મારી હારે આની ખાંભી થાય, હા, અને છોડવું નહીં. પેલો સમજી ગયો કે બીજા 1000 હું નહીં આપું ત્યાં સુધી આ મને નહીં મૂકે, પણ હવે અહીંયા બોલાવવું હોય કોને, ઘણી વિનંતી કરી મને ઘરે જવા દો કે નહીં, તું આજ પહેલી વાર આવ્યો છે. રાત પડી ગઈ, છોકરાઓ બાપાને ગોતવા નીકળ્યા કે આ બાપા ખેતરે ગયા હતા, થયું શું, અને એમાં બાપો હનુમાનજીના મંદિરમાં બૂમો પાડે ને છોકરો સાંભળી ગયો કે બાપા ભજન ગાય છે. કે છોકરાએ આવીને જોયું, બાપો ત્રાસી ગયેલો, કહ્યું ભાઈ 1000 લાવીને પહેલા મૂકો, પછી આ પગ મૂકશે, મને તમે છોડાવો. છોકરો ઘરે ગયો, બીજા 1000 મૂક્યા, મહારાજજીના હાથમાં આપો. હનુમાનજી કીધું, મહારાજજીને આપી દીધા, પછી પગ છોડ્યો, જા હવે નામ લઈશ નહીં. અરે હવે કથાનું નામ લઉં અને એમાં પૂર્ણાહુતિનું તો ગયો. જો દાયક ફલ ચાર, ચારે ચાર રામાયણ સુર તરુ કી છાયા, દુઃખ ભયે દૂરી નિકટ જો આયા, નજીક આવ્યો એના દુઃખ દૂર થઈ ગયા. ભાઈ તુલસીદાસજી વર્ણન કરે, જો દાયક ફલ ચાર, ગુરુની ચરણ રજથી મનના અરીસાને વિશુદ્ધ કરી, અને ગોસ્વામીજી કે ચારે પદાર્થ આપનારી એવી ભગવત કથાને હું આગળ ગાવા જઈ રહ્યો છું. જબ તે રામ બ્યાહી ઘર આયે, અયોધ્યાકાંડ 1 ચોપાઈ. જ્યારથી રામ પરણીને ઘરે આવ્યા ત્યારથી અવધ નિત્ય નવો આનંદ, નિત્ય નવો ઉત્સાહ વધાય. બહુ સરસ લખ્યું તુલસીદાસજીએ કે રિદ્ધિ સિદ્ધિ નદીઓ બની અને અયોધ્યાના દરિયામાં ભળવા લાગી. રિદ્ધિ સિદ્ધિ સંપતિ નદી સુહાઈ, રિદ્ધિ સિદ્ધિ રૂપી નદીઓ
ઉમગી ઉમગીને ઉછાળા મારી મારીને પૂર આવ્યા છે એમાં. અયોધ્યાના દરિયામાં ભળવા લાગી, અમૃત સમાન વરસાદ વરસે, મણીઓની ખાણો નીકળવા લાગી. દરિયાને કિનારે માણસો કોઈ જાય, રઘુવંશનો જ્યાં જ્યાં પ્રદેશ હતો ત્યાં, રામપર્ણીને આવ્યા પછીથી આખા પ્રદેશમાં જ્યાં દરિયાને કિનારે કોઈ જાય તો દરિયો રત્નો કિનારે નાખે, માણસો રત્નો લઈને પાછા દરિયામાં નાખી દે. આટલી તો દિવ્યતા વ્યાપી ગઈ. પવિત્ર વાતાવરણ, કોઈ જાતની ચિંતા નથી, સુખમય જીવન બધાના વીતે છે. અને એમાં તુલસીદાસજી કહે એક વળાંક, અતિશય સુખ છે, અવધની જનતા ખૂબ જ પ્રસન્ન છે. અત્યાર સુધી તો લોકોને પૂછવામાં આવતું કે તમારી કઈ ઈચ્છા, તો લોકો કહેતા મહારાજને ત્યાં પુત્રનો જન્મ થાય, ભગવાને કૃપા કરી એકને બદલે ચાર પુત્રોનો જન્મ થયો. પછી લોકો પૂછે કે હવે કઈ ઈચ્છા, કોઈ પૂછે સાધુ સંતમાં માણસોને, તો કહે હવે એક જ ઈચ્છા છે, બધા ચારે ભાઈઓનો નામકરણ, યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય, એ થઈ ગયું. પછી પૂછ્યું કે હવે કઈ ઈચ્છા, તો કહે હવે ચારે ભાઈઓનું સારી જગ્યાએ લગ્ન થઈ જાય, અમે બારાતી બનીએ, એ ઈચ્છા પણ પૂરી થઈ. અને હવે અવધના માણસોને કોઈ પૂછે કે હવે તો કોઈ ઈચ્છા નથી ને, લોકો કહે હવે એક ઈચ્છા છે, અમે જીવતા હોઈએ અને રામનો રાજ્યાભિષેક થઈ જાય. ઈચ્છાઓ વધતી ગઈ. બહુ સરસ જીવન દર્શન છે આ. અને આ ઈચ્છાઓ અયોધ્યાની જનતાની વધતી ગઈ, એના પરિણામે અયોધ્યામાં દુઃખ આવ્યું. આપણી ઈચ્છાઓ વધતી જ જાય, આપણા જીવનને આપણે બરાબર તપાસીએ ને તો ખ્યાલ આવે છે, અવધના જીવું જ આપણું જીવન, ઈચ્છાઓ વધતી જાય. પેલા એમ કહીએ આટલું થાય તો બરાબર, એટલું થાય એટલે પછી બીજી ઈચ્છા કે હવે આમ થાય તો બરાબર, એ થાય એટલે વળી ત્રીજી, અને અંતે બધા જાણે છે કે બધી ઈચ્છા તો ક્યારેય પૂરી થવાની નથી, આ તો નક્કી છે. અને જયારે એક ઈચ્છા અમને વધારતા જઈશું અને જયારે એ ઈચ્છા અધૂરી રહેશે ત્યારે રડવાનો વખત આવશે. એટલે સંતો નો એક ગુણ છે ધર્મ ગ્રંથોમાં, નિરપેક્ષ. સંતો કોઈ ઈચ્છા જ નથી કરતા, પ્રભુને કહે તારે જેમ કરવું એમ કર, યથા યોગ્યમ તથા કરું. અમારી કોઈ ઈચ્છા નથી, તારી ઈચ્છામાં અમે ઈચ્છા ભેળવી દીધી, જેમ કરવું એમ કર. બહુ કઠિન છે, બાકી એ સ્વભાવ આવી ગયો તો માણસ ઘણો હળવો થઈ જાય હર હાલત મેં, પણ કઠિન છે. અને બધા સમજીએ છીએ આપણે, આપણે હું બોલું છું તમે સાંભળો, આપણે બધા સમજીએ છીએ કે બધી ઈચ્છા પૂરી થવાની નથી, કોઈની થઈ નથી. ઈચ્છા તો અનંત છે, આપણી કાર્ય કરવાની શક્તિ મર્યાદિત છે, જેટલી ઈચ્છા કરીએ એટલું આપણે કંઈ કરી શકવાનું નથી. બધું જ ઈચ્છા કરીએ અને એટલું થઈ જતું હોય તો દુનિયામાં દુઃખનું નામ ન રહે, બધા સુખી જ હોય, પણ એ શક્ય નથી, કોઈ દિવસ શક્ય નથી. તો વધતી જતી ઈચ્છા મને તમને દુઃખી કરે છે. સુખ અને દુઃખ છે ને એ ઉપનિષદો કહે મનનું વિજ્ઞાન છે, જેમ બહારનું એક વિજ્ઞાન છે એમ મનનું વિજ્ઞાન છે સુખ અને દુઃખ. મનની જ સમજણ જો કેળવાઈ જાય ને તો સુખ દુઃખની આખી મુશ્કેલીમાંથી આપણે મુક્ત થઈ શકીએ. મનની દિવાળીના તહેવારમાં કોઈ ફટાકડો ફોડે, મોટો બોમ્બ કે એવું કંઈ ફટાકડો લઈને કોઈ ફોડે અને આપણે એની પાડોશમાં રહેતા હોઈએ અને આપણે ઊભા હોઈએ, એ ફટાકડો છોકરો ફોડતો હોય આપણો મિત્ર, એ ફોડે છે, આપણે ઊભા છીએ અને ફટાકડો ફૂટે પ્રકાશ થાય, તો જેણે ફટાકડો ખરીદ્યો અને જેણે પેટાવ્યો એને એનો અવાજ વધારે સંભળાય ને આપણને ઓછો સંભળાય એવું બને, બંનેને સરખો અવાજ સંભળાય. જેણે ફટાકડો પ્રગટાયો એને જે પ્રકાશ દેખાય એના કરતાં આપણે નથી ખરીદ્યો એટલે આપણને ઓછો દેખાય એવું કંઈ થતું નથી, એને જેટલું દેખાય એટલું આપણને દેખાય. જેણે ફટાકડો ફોડ્યો એની ઉંમરમાં 10 દિવસ વધી ગયા અને આપણે ઘટી ગયા એવું કાંઈ થતું નથી. ઉલટાના જેણે ફટાકડો ખરીદ્યો હશે એના તો 2 રૂપિયા ગયા છે અને એ દોડાદોડીમાં સળગાવવામાં ડરવામાં ભાગા ભાગીમાં એ તો ઉલટાનો પ્રકાશ ઓછો મેળવી શક્યો હશે. નિશ્ચિંત રૂપે સારા સ્થાનમાં ઉભેલા આપણે ફટાકડાના પ્રકાશને અવાજને સારી રીતે માણી શકીએ, છતાંય આપણે દુઃખી થઈએ કે ફટાકડો એને ફોડ્યો મેં ન ફોડ્યો. નહીતર આમાં તકલીફ શું છે, કેટલીક કરુણા છે. નહીતર જેટલું એને મળે એટલું જ આપણને મળે છે, આમાં કાંઈ ફરક નથી, છતાં સતત આપણને એક દુઃખ રહે છે કે એ માણસે ફટાકડો ફોડ્યો મેં ફટાકડો. બસ આ મનનું જ કારણ નહીં તો બીજું શું, નહીતર એ ફોડત આપણે એમ માનવું આપણો ફૂટ્યો છે, મેં આપ્યો હતો એને, હું દુરુભો જોતો હતો. આટલી જો સમજણ આવી જાય, પણ આટલું જ માટે ગીતા કહે ને મન એવમ મનુષ્યાણામ કારણ બંધન, બંધન અને મુક્તિનું કારણ કેવલ મન, મનનું વિજ્ઞાન જે પકડી લે
સાધુ થઈ જાય, મુનિ થઈ જાય. મન કા વિજ્ઞાન જીસકી પકડ મેં આ ગયા મુનિ. ફિર ક્યા બસ મન જો શિયાળામાં નથી. આપણે કોઈના લગ્નમાં ગયા હોય ને આપણને ઠંડી લાગતી હોય, આપણી પાસે ગરમ વસ્તુ ન હોય ને આપણો મિત્ર આપણી સાથે હોય અને ગરમ કોટ પહેર્યો હોય એને આપણા ઉપર દયા આવે, કહે ભલા માણસ કંઈ ગરમ નથી લો આ કોટ. આપણે ગરમ કોટ પહેરીએ એટલે આપણને ઠંડી લાગતી બંધ થઈ ગઈ, આપણે સુખી થઈ ગયા. અને જેણે આપણને ગરમ કોટ આપ્યો એ ધ્રુજવા માંડ્યું, એને દુઃખ શરૂ થયું. છતાંય એ ધ્રુજતો હોય છતાં એના મનમાં સુખ હોય કે ભલે ને મેં કોટ આપ્યો પણ અંતે તો મારો છે ને, એનું એને સુખ હોય. અને આપણે કોટ પહેર્યા પછી ધ્રુજતા બંધ થયા હોય તો એ અંદરથી દુઃખી હોય કે ભલે એને કોટ આપ્યો પણ હમણાં માંગશે જ્યારે પાછો આપવો પડશે. કેવળ મન કારણ છે, મનનું વિજ્ઞાન જો સમજાય તો બસ. અવધની જનતા ઈચ્છાઓના અતિરેકમાંથી દુઃખી થવાની, પ્રત્યેક વ્યક્તિ ઈચ્છાઓથી. એટલે જ મીરા કહેતા હતા મને કોઈ ઈચ્છા નથી. બહુ સરસ કહે મીરા વ્રજમાં જ્યારે ગયા ત્યારે ઇતિહાસ છે ને, જ્યારે ચોબાઓએ પૂછ્યું કે મીરા કૃષ્ણને 5000 વર્ષ થઈ ગયા એ તમને નહીં મળે, તમે ભટકો નહીં. મીરાએ કહ્યું તમને કોઈ ખોટા સમાચાર આપ્યા, તમને ગલત સમાચાર જ આપ્યા છે કોઈ, તમને કીધું કોણે કે હું કૃષ્ણને ગોતવા નીકળી. કૃષ્ણ મળે કે ન મળે એનો મને વિચાર જ નથી, પણ કૃષ્ણ નામ લઈ કૃષ્ણને ગોતવામાં જે આનંદ આવે છે એટલા માટે હું દોડું છું. બાકી મળવું ન મળવું એ તો એની ઈચ્છા હોય, એના ઉપર કઈ આપણાથી આપણી દોડથી કઈ મળી જાય એ તો એની ઈચ્છા થાય ત્યારે થાય. બાકી એને દોડ એને મળવા માટે દોડવામાં જે આનંદ છે યાત્રામાં જે, અને વાતે સાચી, યાત્રામાં જે આનંદ છે એ પછી મુલાકાતમાં નથી રહેતો. માટે કોઈ ઈશ્વર દર્શનની પણ જે માણસો એમ કહે પ્રભુને પ્રગટવું હોય તો પ્રગટે, અમે એનું નામ લીધા કરશું. એને જ્યારે આવવું હોય ત્યારે આવે, અમે એને શું કામ પરિશ્રમ આપીએ કે તમે આમ કરો. હા જે કરો આપણે ત્યાં બહુ પેલી છે ને, પેલો ફકીર 20 વર્ષથી મસ્જિદમાં નમાઝ પડતો હતો સતત 20 વર્ષથી. એના માટે મસ્જિદમાં એક જગ્યા નક્કી કરી રાખેલી, એ જગ્યાની રિઝર્વ, ત્યાં કોઈ નમાઝ ન અદા કરે, બાકીના બધા લોકો બીજે. એની 20 વર્ષથી અખંડ બંદગી આ માણસની, એક પણ નમાઝ સમય ચૂકેલો નહીં. એમ કહેવાય છે હાથ પગ ના ખાડા પડી ગયેલા એ જગ્યામાં, 20 વર્ષથી એક જ જગ્યાએ નમાઝ અદા કરે. 21મા વર્ષના પહેલા દિવસનો દિવસની શરૂઆત અને નમાઝના સમયે આખી મસ્જિદ ભરાયેલી, ફકીર પોતાની નિયત કરેલી જગ્યાએ 21મા વર્ષના પહેલા દિવસની નમાઝ અદા કરે 20 વર્ષથી અખંડ બંદગી. જ્યારે જરાય નિયમ ચૂકેલો નહીં ત્યારે આકાશવાણી થઈ, મસ્જિદમાંથી એક વાણી ફૂટી કે હે ફકીર તું 20 વર્ષથી નમાઝ અદા કરે છે પણ તારી એક પણ બંદગી ભગવાનને કબૂલ નથી, તારી એક પણ નમાઝ માલિકને કબૂલ નથી. કેટલો મોટો પરાજય, 20 વર્ષની બંદગી પાણીમાં ગઈ. બધા મુસ્લિમ ભાઈઓ દુઃખી થઈ ગયા કે વિચારો 20 વર્ષથી ફકીર નમાઝ અદા કરે અને આજ ભગવાને કહ્યું કે એક પણ બંદગી કબૂલ નથી. એક મૌલવી ઊભા હતા, એણે જોયું સાંભળતાની સાથે પેલો નમાઝ અદા કરતો ફકીર નાચવા માંડ્યો, મસ્જિદના થાંભલાને આલિંગન આપવા લાગ્યો, આરોટવા લાગ્યો, પાગલ જેવો થઈ ગયો, જોમ ઉઠા આદમી. મૌલવી કહે પાગલ હો ગયા ક્યા? મૌલવીએ કહ્યું અરે ઓ દીવાને, આજ તો તારે માથું પછાડવું જોઈએ મસ્જિદમાં. 20 વર્ષથી તું બંદગી એક જ જગ્યાએ પડે, નમાઝ અદા કરે ને તે ખાડા પાડી દીધા ધરતીમાં, અને આજ 21મા વર્ષની સવારની નમાઝમાં ભગવાને તને ચોખ્ખું કહી દીધું કે તારી એક પણ બંદગી, તારી એક પણ નમાઝ કબૂલ નથી, તારે આજ રડવું જોઈએ, એને બદલે તું ઉત્સવ કેમ મના? મૌલવી સાહેબ મેં ધન્ય હો ગયા, આજ મેં નાચુંગા. અરે બોલે પણ કયા અર્થમાં? બોલે મૌલવી સાહેબ નમાઝ કબૂલ હો કે ના કબૂલ હો ઇસકી કિસકો પરવા, લેકિન આજ એક બાત કા નિર્ણય હો ગયા કે ઉસકો પતા તો હૈ કે મેં પઢ રહા, 20 વર્ષથી હું નમાજ પઢું છું એની એને ખબર છે ને મારે સાધના પૂરી થઈ. કબૂલ કરવું ન કરવું એ તો એનો આધાર છે. ભગવાન પાસે કેવલ આટલું, અમે ભજન કરતા હતા, અમે સ્મરણ કરતા હતા, અમે કથા કહેતા હતા, અમે કથા સાંભળતા હતા, અમે સ્મરણ કરતા હતા, અમે અમારા ઈષ્ટદેવની પૂજા, જે કંઈ તમે આપણે બધા કરતા હોઈએ તે, એનું ફળ શું મળે એ છોડી દો. આજે કરુણા ફળમાં છે, બધાને કંઈક ને કંઈક જોઈએ. ભગવાન ઉપર છોડો, કેવલ એને ખબર હોય કાફી છે, ખબર હોય તો કાફી છે. તો કહેવાનો અર્થ, ઈચ્છાઓનું અનંતપણું મને તમને સતાવે છે. બહુ કઠિન છે નિરપેક્ષ થવું, બહુ કઠિન.
તુલસીદાસજી વર્ણન કરે છે. આજ અવધવાસીઓ આમનામ ઈચ્છાઓ કરતા હતા અને એમાં એક ઈચ્છા ફૂટી છે, સબકે ઉર અભિલાષ, બધાના હૃદયમાં એક અભિલાષા પ્રગટી, કહી મનાઈ મહેશ. શિવજીને મનાવી મનાવીને બધા કહેવા લાગ્યા કે હવે એક જ ઈચ્છા છે ભોલેનાથ, અમે જીવતા હોઈએ અને યુવરાજ પદ રામહિ દેહિ નરેશ, ભગવાન રામને મહારાજ દશરથજી રાજ્યાભિષેક કરી દે ને આ દર્શન અમે કરી લઈએ, પછી કોઈ ઈચ્છા નહીં, શું ભરોસો? રાજ્યાભિષેક થઈ ગયા પછી બીજી ઈચ્છા નહીં કરે, શું ખાતરી? નિર્ણય, કારણ કે નહીતર તો ક્યારની રોકાઈ ગઈ હોતી ઈચ્છા. ઈચ્છાઓ વધી, આમ ઈચ્છાઓમાં અવધ ઝૂમતી હતી. એમાં એક દિવસ તુલસીદાસજીએ લખ્યું, એક બાર સબ સહિત સમાજા, એક બાર સબ રાજ સભા રઘુરાજ બિરાજા, રાજ સભા રઘુરાજ બિરાજા, રાય સુભાય મુકુર કરલી નહારા, યસુભાય બદન બિલોકી મુકુટ સમકી નહા, બદન શ્રવણ સમિત ભયે સીત કેશા, શ્રવણ સમિત ભયે સીત કેશા, મન હું જરઠપન અસ ઉપદેશા, મન હું જરઠપન અસ ઉપ. એકવાર મહારાજ દશરથજી રાજ્યસભામાં બેઠા છે, મંત્રીઓ, વિપ્ર સમાજ, પરિવારના લોકો, તમામ લોકો મહારાજની પ્રશંસા કરે છે, પૂર્ણ શ્લોકતાને બિરદાવે છે. મહારાજ દશરથજીને બધા ધન્ય ગણી રહ્યા છે, સભા ભરાયેલી છે, બહુ સુંદર વાતાવરણ, બધા જ પ્રશંસા કરે છે. રામની પ્રશંસા થાય છે, અવધેશની પ્રશંસા થાય છે, મહારાજ એ સુંદર શબ્દો સાંભળે છે. અને જ્યારે બધા લોકો રાજવીની પ્રશંસા કરવા લાગ્યા, પછી ઘટના બની. તુલસી કહે, રાજવીએ સહજ સ્વભાવ પ્રમાણે એક દર્પણ લઈ અને પોતાનો ચહેરો રાજ્યસભામાં જોયો. ઘણા લોકો એવી ટીકા કરે કે તુલસીદાસજીને ખબર નહીં રાજ્યના નિયમની, કારણ કે ત્યાગી સાધુ હતા, ચિત્રકૂટમાં બેસનાર મહાત્મા, એને હવે રાજ્યના નિયમની શું બહુ ખબર હોય? એને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે રાજ દરબારમાં બેઠા પછી અરીસામાં મુખ ન જોવાય, રાજનીતિથી વિરુદ્ધ છે. પણ લખી નાખ્યું, હવે વૈરાગી સાધુ, એને કંઈ ખબર નહીં રાજ્યના નિયમનું, મગજ માર્યું, લખી નાખ્યું. હકી કે રાજ દરબારમાં અરીસામાં, અને વાત એ સાચી, આપણે ઘરે તૈયાર થઈએ ગમે તે રીતે બરાબર, પણ જે સ્થાન ઉપર આપણો પહેલો છે ત્યાં ગયા પછી આપણે જેમ તેમ ન જીવાય, એનું એક એનું ગૌરવ સાચવવું જોઈએ. ભર દરબારમાં રઘુવંશી બેઠા હોય અને એ વખતે અરીસામાં ચહેરો જુએ, એ આમ બહુ રુચિકર ન લાગે, સ્વાભાવિક. છતાં રામાયણમાં લખ્યું, રાય સુભાય મુકર કરલી ના, એમણે લીધો અરીસો, ચહેરો જોયો. એક સંત બહુ સરસ ખુલાસો કરે છે કે મહારાજ દશરથજી અરીસામાં મુખ જોવે છે એ બહુ ન્યાયી છે અને દરેકે જોવું જોઈએ, એમ એક સંત કહે. કારણ કે રાજવીએ અરીસામાં મુખ જોયું એના પહેલા લોકો એમની ખૂબ પ્રશંસા કરે, જ્યાં જોઈએ ત્યાં અયોધ્યામાં એના વખાણ જ થતા હતા. મહારાજના, રાઘવેન્દ્રના, રામના પિતા આટલા મહાન છે એમ ખૂબ લોકો વખાણ કરે, એટલે દશરથજી અરીસામાં મુખ જોયું એને એમ થયું કે લોકો જે રીતે મને જુએ છે, લાવ જરા હું મને જોઈ લઉં કે હું ખરેખર એવો છું. આટલી બધી દરબારમાં બેઠેલી બે બે આંખો જે રીતે મને જોઈ રહી છે, લાવ મારી પોતાની આંખોથી હું મને જોઈ લઉં કે આ લોકો જે રીતે જુએ છે એવો હું છું કે કઈ તકલીફ છે. દશરથજીનું અરીસામાં જોવું એ સમાજના દર્શન પછીથી નિજ દર્શન તરફની વૃત્તિ છે, એ સહજ હોવું જોઈએ માણસમાં. જ્યારે લોકો બહુ વખાણ કરે ને ત્યારે માણસે આત્મચિંતન વધારે કરવું કે હકીકતમાં આ સન્માનને લાયક છું, આ લોકો જે રીતે મને માણી કહી રહ્યા છે એવું મારામાં છે. દશરથજી નિજ દર્શન કરે છે અને નિજ દર્શન કરતા ભૂલ પકડાઈ ગઈ, મુગુટ ત્રાસો છે. ઓ, આટલા બધા લોકો મારા વખાણ કરે અને મારો મુગુટ ત્રાસો થઈ ગયો, છતાં આ મુગુટ હજી હું રામના માથા ઉપર નથી મૂકતો, હજી હું પ્રવૃત્તિ છોડતો નથી, હજી હું નિવૃત્તિનો માર્ગ લેતો નથી, આટલા બધા લોકો મારા વખાણ કરે, મુગુટ ત્રાસો જોયો. અને મહારાજના માનસમાં એક વિચાર પ્રગટ્યો છે, પ્રત્યેક વ્યક્તિએ
અરીસામાં જોવું જોઈએ મુગુટ બરાબર છે કે કેમ. મુગુટ ત્રાંસો થયો એટલે રાજ્ય સત્તા ત્રાંસી થઈ એમ લાગ્યું અને યોગ્ય વારસદારને હવે આ ગાદી સોંપી દેવી જોઈએ એવો વિચાર પ્રગટ. ધન્ય છે દશરથજીને મુગુટ ત્રાંસો થયો એટલે વિચાર આવ્યો છે. આપણે પણ સંસારમાં કથા સાંભળ્યા પછી મુગુટ ત્રાંસો થાય ત્યારે વિચારવું જોઈએ કે હવે બધું સંતાનોને સોંપી અને નિવૃત્તિપૂર્વક જીવન જીવીએ. છોકરાઓ આંચકી લે એના પહેલાં સોંપવું વધારે સારું. મુગુટ ત્રાંસો થાય એટલે દરેક વડીલો એ અરીસામાં જોઈ અને એમ લાગે કે હવે મુગુટ આપણો ત્રાંસો થઈ ગયો છે એટલે સંતાનોને સોંપી દેવું. કઠિન જરૂર છે પણ જો થઈ શકે તો ઘણું સારું કહેવાય. હા, ભોગવવાનું બધું અને ના નહીં, પણ સંતાનને પરણાવી દીધું હોય, ઘરમાં પુત્ર બધું હોય, એને ઘરે બાળકો હોય, બધી વ્યવસ્થા આપણું બધું એ ચલાવતા હોય, પછી મૂકી દેવું જોઈએ કે હવે તમે બધું સંભાળો, અમે હરિભજન કરીશું ઘરમાં. મુગુટ ત્રાસો થાય ત્યારે કરવું. ઘણા લોકો પૂછે આપણે મુગુટ ક્યાં પહેરીએ છીએ, ખબર પડે ત્રાસો થયો બરાબર છે. મુગુટ તો પહેરતા નથી. મુગુટ ન પહેરતા હોય તો એ ત્રાસો થયો એની ખબર પડી જાય. બધાના અનુભવ હોય. એક સમય એવો હોય કે આપણે દુકાનેથી ખેતરથી બહારગામથી ગમે ત્યાં આપણા વ્યવસાયમાંથી ઘરમાં પગ મૂકીએ અને વડી લાવ્યા એમ ઘર સાંભળે છે, આખું ઘર આમ સાવધાન થઈ જાય, દિવાલો કાંપવા માંડે, નોકર ચાકર સરખા થવા માંડે, બધી ચીજવસ્તુ સરખી ગોઠવા માંડે, પગ ઘરમાં મૂકીને આમ બૂટ ઉતારીને બેસીએ ત્યાં તો ત્રણ જગ્યાએથી પાણીના પ્યાલા આવે વડીલ માટે. હા, અને છતાંય પેલો ધ્યાન ના આપે. એને બદલે ઘરમાં પગ મૂકીએ, બૂટ ઉતારીએ, કોટ ઉતારીએ, 5-10 મિનિટ થઈ જાય અને 7-8 વખત બૂમ પાડીએ કે હું આ ક્યારનો આવી ગયો છું, હવે મને પાણી આપો, અને ત્યારે એકાદો પ્યાલો ઢોળાતો ઢોળાતો આવે ત્યારે સમજવાનું કે હવે મારો મુગુટ ત્રાંસો થઈ ગયો છે. સીધી વાત. અને આવું ખરેખર બને છે. હા, આવું નથી આપણે અનુભવતા, ખાસ કરીને મોટી ઉંમરના માણસોને આવી નથી અનુભવ. બાળકો આપણી આંખ ફરે છે આમ 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 ધ્રુજી ઉઠતા હતા, એના એ છોકરાને પરણાવ્યા પછી એના એ છોકરાઓ તમને એમ કહે બાપા તમને બહુ ખબર ન પડે. હા, માથું પછાડવું જોઈએ. કેવો સમય આવ્યો, ક્યારે આ સ્થિતિ પેદા થઈ, સમયસર નિર્ણય ન કર્યો એનું પરિણામ છે. ઋષિઓએ તો પહેલેથી નક્કી કરી દીધું 50 વર્ષ પછી વાનપ્રસ્થ થઈ જવું જોઈએ. હા, આ કાયદો નહોતો એમ તો આપણે કહી શકીએ એમ નથી, પહેલેથી નિર્ણય હતો. 25 વર્ષનો ગ્રહસ્થાશ્રમ થયા પછી માણસે વાનપ્રસ્થ થઈ જવું જોઈએ. પતિ પત્ની એ ઘરમાં બેસી હરિભજન કરવું જોઈએ, છોકરાઓ પુત્ર બધું બધું સોંપી દેવું જોઈએ. અમારા કથાકારો તો એમ જ કહે સંતાનો બધું પછી બહુ ટકટક નહીં કરવી જોઈએ ઘરમાં, પણ સ્વભાવ એવો ખરાબ લોકોનો થયો છે. કારણ વગર બાપ જેમ મોટી ઉંમર થાય એમ તો બહુ બોલે, બહુ બોલ બોલ કરે, ફલાણો ક્યાં ગયો, ક્યારે આવશે, આ છોકરો કેમ રડે છે, તું રામ રામ કર ને. પણ નથી થતું, કઠિન બહુ છે. મારે કથાકારો તો એમ જ કહે ઘરમાં બધું સરખું થઈ જાય ને પછી માતા પિતાએ જમવાનું થાય ત્યારે જમી લેવું, માળા કરવી, શાંતિથી બેસવું, દાન પુણ્ય થાય તો કરવું, યાત્રા થાય તો કરવી, શાંતિથી બેસવું, ભજન કરવું, પુત્ર બધું આજુબાજુમાંથી નીકળે તો એ પુત્ર બધું સાંભળે એમ એના બાપુજીના વખાણ કરવા એટલે રસોઈમાં ક્યારેય મુશ્કેલી ઊભી ન થાય, એટલું સરસ ચાલ્યું જાય જીવન. પણ નથી. રામાયણમાં એમ લખ્યું છે ને અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ છઠ્ઠી ભક્તિ છે, આવું લખ્યું છે. છઠદમ શીલ બીરતી બહુ કર્મા, બહુ કર્મમાંથી વીરતિ છઠ્ઠી ભક્તિ છે, નિરત નિરંતર સજ્જન ધર્મ, આમ લખ્યું છે. પણ એની સાથોસાથ એની ગંભીરતા બોલવું સહેલું છે, આપણે સમજી શકીએ કે પકડવું બહુ સહેલું છે, છોડવું બહુ કઠિન છે, બહુ કઠિન છે, નથી મુકાતું. મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. રડ્યા હશે મહાત્માઓ. તુલસીદાસજીએ પણ મમતા નથી મુકાતી એનું એ અંતિમ ખતરો બતાવ્યો છે રામાયણ. જ્ઞાન દીપનું જે વર્ણન છે ઉત્તરકાંડમાં, માખણ તૈયાર થાય પણ પછી એને પાછું તાવવું પડે અને માખણની જે છેલ્લી ખટાશ હોય જ્યારે બળી જાય ત્યારે વિશુદ્ધ ઘી પેદા થાય છે. અને એ છેલ્લી ખટાશ બળવી અને તુલસી કહે મમતા મલ જરી જાય, બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત અને મમતા મલ જરી જાય. મમતાનો છેલ્લો માખણ બિલકુલ શુદ્ધ, એટલે સંતોના હૃદયને માખણની સાથે ઉપમા આપતા તુલસી અટક્યા છે. કારણ કે સંતને માખણની ઉપમા આપે તો તુલસી કહે માખણમાં એના ખટાશના ગુણ છે, સંતને માખણ સાથે સરખાવું તો એનામાં ક્યાંક મમતા રહી ગઈ એમ દાવો થયો કહેવાય. સંત તો માખણ સમાન નથી, મમતા પણ જેની ખલાસ થઈ ગઈ, સમતા પેદા થઈ ગઈ,
ममता खत्म, समता का निर्माण हो गया। हाँ, फिर शंकराचार्य सदा में समत्व न मुक्तिर न बंधा। तो कहवानो अर्थ गणुज कठिन छे छोड़वू। આપણે આગળ પણ ચર્ચા કરતા હતા, જ્યારે પૂર્ણ ખોટું લાગે છે ત્યારે જ છૂટે છે, એ વગર છૂટવું। અધકચરો ત્યાગ બહુ સતાવે છે, બહુ પરેશાન કરે છે, ફજેતી કરાવે છે। જ્યારે ખોટું સાબિત થાય ત્યારે છૂટી જાય, સહજ ખોટું લાગે ત્યારે નીકળી જાય છે। તો મહારાજ દશરથજીનું એ નિજ દર્શન અને મુગુટને સરખો કરવાનું જે આખી આખી રીત છે, એ માનવ જાત માટે અતિ ઉપયોગી, પ્રત્યેક વ્યક્તિએ વિચારવું જોઈએ। તુલસીદાસજી કહે, અને જોતા જોતા જ્યાં જોયું તો સફેદ વાળ થયા છે કાન પાસે। શ્રવણ સમીપ ભયે સિત કેશા, જાણે વૃદ્ધાવસ્થા સફેદ વાળનું રૂપ લઈ અવધપતિના કાનમાં ખાનગી વાત કરવા આવ્યું છે કે મહારાજ ગઢપણ આવી ગયું, ગાદી હવે રામને સુપ્રત કરો, અવધ રામને આપી દો, હવે વૃદ્ધાવસ્થા આવી। કેટલું સરસ, હા, ભરસભામાં તો કઈ કહેવાય નહીં, એટલે કાનમાં કોઈ ખાનગી વાતચીત કરવી હોય તો કાનમાં જ કહેવાય। અરીસો અને સફેદવાળી, સફેદવાળ કેટલા સરસ, આમ આપણને ઈશારો કરે પણ કામ બોલે નહીં, આપણી આબરૂ કેટલી રાખે છે। અરીસો આપણે જેવા હોઈએ એવું દેખાડે પણ કોઈને કહે નહીં કે આ માણસ આવું છે, કેટલી આપણી આબરૂ કેટલી રાખે છે આ બે વસ્તુ। અરીસામાં નહીતર જેવા હોઈએ એવું દેખાડે તું આવો છે, છતાં એ બીજાને વાત ન કરે કે આ માણસ આવો છે માઉ। એમ સફેદ વાળ કેટલી માનવ જાતની ખાનદાનીની કદર કરે છે કે ભાઈ હવે તને ખાનગીમાં કહું છું, હવે તું તૈયારી કર। તો સફેદ વાળ થાય એટલે આપણે, તે એવો નિયમ હતો કે યુદ્ધ ચાલતું હોય ને પછી સફેદ વાળટો કોઈ ફરકાવે ને તો યુદ્ધ વિરામ થઈ જાય, સફેદ વસ્તુ બતાવી દે પછી યુદ્ધ ન કરાય, સંઘર્ષનો અંત। એમ સફેદ વાળ એ જીવનના સંઘર્ષના અંત માટેનો એક વાવટો છે, બસ હવે સંઘર્ષ બંધ કરો, હવે દોડાદોડી બંધ કરો, હવે માથાકૂટ બંધ કરો, હવે રામ ભજો, એટલા માટે। અથવા તો સફેદ વાળ એ કાળા વાળ ગયા અને સફેદ વાળ આવ્યા, એ ભગવાન રંગ શું કામ બદલે, એમને કાળા ને કાળા છેક સુધી રાખે તો શું તકલીફ છે ભગવાન, પછી આપણે કાળા કરવા પડે કારણ વગર, કેટલી માથાકૂટ કરે, ગાલે કાળો થઈ જાય, છતાંય લોકો ફેરવ્યા જ કરે, પણ અંદરથી તો દોડા જ નીકળે પાછા, શું થાય કેટલી માતા। આમ તો લોકોને ગરડું થવું જ નથી, પણ હવે ખબર નહીં આ નિયમ થઈ ગયો એટલે છૂટકો। અમારે એક કથાકાર છે તે એમ કહે, આપણને ખબર જ નથી પડતી, એ તો હું એસટીની બસમાં ચડવા ગયો, પાછળથી એક જણાએ મારી બંડી પકડી, કે દાદા, ત્યારે મને ખબર પડી કે હું ગરડો થઈ ગયો, નહીતર મને ખ્યાલ જ નહોતો। બીજા દાદા કહેવા લાગ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લે આ તો ગરડા થઈ ગયો, ખબર નથી પડતી, ગરડું થવું ગમતું નથી। સફેદ વાળ ભગવાન કરે છે એક ઈશારો છે, એ જીવ મેં મારો રંગ બદલાયો, હવે જીવનનો રંગ બદલ, હવે રામ ભજ, સંસાર તરફ ખૂબ દ્રષ્ટિ રાખી, હવે સંસાર જેણે બનાવ્યો છે એના તરફ તો જરા દ્રષ્ટિ કર, જરા આગળ વધ, એટલા માટે સફેદ વાળ છે। અને બીજા અર્થમાં કહીએ તો જમવા બેસી અને ભાત પીરસાય પછી મિષ્ટાન ના આવે, એ તો હકીકત છે ને, ભાત આવી ગયા પછી તો હાથ જ ધોવાનો હોય, પછી તો મોહનથાળનું બટકું પીડ્યું હોય તો એ લઈ જાય, એમ માથાની થાળી ઉપર ભાત પીરસાઈ જાય સફેદ વાળનું, પછી હાથ ધોઈને નિવૃત્તિ, પછી મિષ્ટાન માંગીએ તો ભોઠા પડીએ, પછી લોકો કહે હવે પછી ન મંગાય, પછી તો નિવૃત્તિનો માર્ગ લેવો છે। આપણા માટે સમજણ માટે આ બધી કથા છે ભાઈ। મહારાજ દશરથજી સાવધાન થઈ ગયા, વાળ સફેદ થયા, મુગુટ ત્રાસો થયો, મારે રાઘવને ગાદી આપી દેવી છે। બહુ સરસ વિચાર કર્યો દશરથજીનો, વિચાર વંદનીય છે, એમાં બે મત નહીં, પણ મુશ્કેલી એ આવી, દશરથજી એ વિચાર કર્યા પછી તરત જ નિર્ણય ન કર્યો, થોડા દિવસો વચ્ચે જવા દીધા। ત્યારે ત્યાગનો સંકલ્પ ઉઠે ને પછી તુરત જ ધડાકો કરો તો જ થાય, બે દિવસ ગયા એટલે વળી પાછા ફસાવી નાખવા વાળું જગત ઉભું છે, એ તો તુરત જ થવું જોઈએ। હા, લોખંડ તપેલું હોય ત્યાં ઘા નાખી દેવાનો, ઘણ તમે ઉભા લઈને આમ વાંચો ત્યાં તો ઠંડુ થઈ જાય, ત્યાં તો આપણે આમ પાછા બીજી રીતે ટેવાયેલા તો છીએ, થોડોક જો અવસર ગયો તો વળી પાછા ફરી જઈએ, એ તો બરાબર તપ્યું હોય ત્યારે ટીપી નાખવાનું હોય, તપે ત્યારે જ ઘા કરી નાખો, એમાં ત્યાગમાં સીધું પરિણામ આવી જાય। આપણા સંતો બહુ સરસ સૂત્ર કહે, ત્યાગમાં પ્રયાસ ન હોય પરિણામ હોય, હું આમ કરું ને પરિણામ જ હોય સીધો ઘા હોય, અને પ્રેમમાં પ્રયાસ જ હોય કોઈ દિવસ પરિણામ ન હોય, પ્રેમમાં કોઈ દિવસ પરિણામ આવ્યું છે હોય જ નહીં, હું તો દિન દિન બઢત સવાયો, બસ ગયા ઉસકી કોઈ એનો અંત જ ના આવે,
પરિણામ નહીં, પ્રયાસ કરતે જાતે હૈ સંત લોગ બસ. ત્યારે ત્યાગમાં સીધું પરિણામ આવી જાય, સીધો ધડાકો થાય. તો મહારાજ દશરથજીએ થોડાક દિવસો વચ્ચે વિલંબ કર્યો, એમાં એના અયોધ્યામાં રામરાજ્યમાં વિઘ્ન આવી ગયું. ત્યારે મનુ આપણે આગળ જોઈ ગયા, વિચાર આવતાની સાથે શત્રુપાને લઈને પુત્રોને ગાદી સોંપીને તપોવનમાં નીકળી ગયા, અને તેથી એને ઘેર રામ જેવો દીકરો જન્મ બીજા જન્મ. નિવૃત્તિનો માર્ગ વિચાર આવ્યા પછી શંકરાચાર્ય મહારાજ નહોતા લેવા દેતા ને સંન્યાસ, માતાજી કેટલી યુક્તિ કરી છે. જ્યારે ત્યાગનું બીજ રોપાઈ ગયું, અંકુર નીકળતો તો થયું કે હવે આને પાણી પાવું છે. વૈરાગ્ય, મારે હવે લોકોને કથા નથી સંભળાવતી. ગામમાંથી બહાર ગયા, 2-3 કિલોમીટર એક જૂનું હનુમાનજીનું મંદિર, કોઈ પૂજા કરવા ન જાય, હનુમાનજીની મૂર્તિ બહુ સરસ. સાધુ ત્યાં ગયો અને એમ થયું લાવ લંગડાને કથા સંભળાવું, હનુમાનને સંભળાવું. સાધુ બેસી ગયો, બાજુમાં એક નાની એવી જૂની કુટિયા હતી, આસન જમાવ્યું, ભગવાન કરે તે ખરું, આખો શ્રાવણ મહિનો હનુમાનજીને કથા સંભળાવ. રામચરિત માનસની ચોપાઈઓ હનુમાનજીની સામે જોઈ, એવો નિયમ છે અવધમાં પણ આપને સુનાવો. હા, હનુમાનજીની સામે જોઈને હનુમાનજીની મૂર્તિની સામે નિત્ય રામાયણ સંભળાવે ના તો હનુમાનજીની મૂર્તિનું તેજ વધે છે. કઈ મંદિર એસે હૈ ભારત વર્ષ મેં જહાં નિત્ય હનુમાનજી કે સામને રામાયણ ગાઈ જાતી હૈ, વો સાધક મેં ભી તેજ આ જાતા હૈ, હનુમાનજી મેં ભી બડી વો આ જાતી. હનુમાનજી રામાયણ કે બહોત આશક હૈ. રામાયણ હનુમાનજીને પાઠ કરો ને, જે લોકો રામાયણજીનો પાઠ કરતા હોય એને મારી નમ્ર અપીલ, નિત્ય પાઠ કરો. થોડી ચોપાઈઓ નિત્ય સ્વાધ્યાયના રૂપ, પણ એ પાઠ કરો ત્યારે લક્ષ્ય એવું રાખો, હનુમાનજી મારી સામે છે અને હું હનુમાનજીને સંભળાવું છું. આ દ્રષ્ટિ રાખીને સંભળાવો, તમારો પાઠ ધન્ય બનશે, એમાં તેજ આવશે. હનુમંતજી બડે પ્રેમી હે રામ કથા કે, હનુમાનજીની પાસે બેસી ગયો. રામ લખન જાનકીજી નાના એવા બિરાજતા, તો મુખ્ય હનુમાનજીનું સ્વરૂપ હતું હનુમાનજીના મંદિર તરીકે જ, પણ કોઈ ક્યાંય જાય નહીં, એકાદી કેળી કોક ક્યારેક વળી જઈ ચડે ને પગે લાગે તો વાત જુદી. 29 દિવસ સુધી આ માણસે હનુમાનજીને રામકથા સંભળાવી. 30મા દિવસની સવાર પૂર્ણાહુતિ સાંજે થવાની, અને સાધુ કથા સંભળાવીને જતો રહેવાનો. કુટિયામાં કઈ સંધ્યા કરતો હશે, અને બન્યું એવું કે બાજુમાં જે ગામ હતું ને એ ગામના આગેવાને જે મહારાજને ના પાડી હતી કે આ ગામમાં કથા નથી ચાલતી, એનું કંઈક ખેતર એ બાજુ ને ખબર નહીં એ માણસ કંઈક તે દિવસ. એટલે તો વશિષ્ઠજીએ મુહૂર્ત નથી આપ્યું, નહીંતર એ ટીપણું જોઈને ન કહેત કે અઠવાડિયા પછી સારો દિવસ આવે છે. મુહૂર્ત આપ્યું જ નથી, કહ્યું બોલે બાપજી તો ક્યારે સુધી ને સુમંગલ તબે હી જબ રામ હો હી જુવરાજ. જે દિવસે રામને ગાદી આપો એ જ ઘડી, એ જ દિવસ, એ જ સમય મંગલ છે. જે દિવસે જીવ પ્રભુના આગળ સમર્પિત થઈ જાય એ જ દિવસ ધન્ય છે, એ જ દિવસ મંગલ છે. ફિર ક્યાં, બહુ સરસ મહારાજ, જગતનું કલ્યાણ થાય એવો આપે વિચાર કર્યો. બેગી નૃપતિ ન લાઈએ બારા, ઉતાવળ કરો, વિલંબ ન કરો, આટલા કુવાના જળ, આટલા નદીના જળ, આટલા વૃક્ષારોપણ, નગરને શણગારો, ગાદી ઉપર રામ બેસે, તૈયારી થાય ને ગાદી ઉપર બેસે એ જ મંગલ મુહૂર્ત. મુહૂર્ત પછી બેસવાનું નહીં, બેઠા એ મુહૂર્ત. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ, બસ એ જ મુહૂર્ત છે, તૈયારી કરો. મહારાજ દશરથજી બહુ રાજી થયા છે, પાછા દરબારમાં આવે છે, બધા ભેગા થયા છે, બધા માણસો ને મહારાજ દશરથજીએ પ્રશ્ન કર્યો છે, જો પાંચહી મત લાગે નીકા. એ ભાઈઓ, તમને બધાને જો મારો મત નીક લાગતો હોય તો બાપજીએ મને મંજૂરી આપી દીધી છે રામને રાજ્યાભિષેક કરું. જ્યારે પ્રજાની આગળ આ વાત મૂકી, પ્રજા બોલી શકતી નહોતી. બાકી બધાના મનમાં ઘણા વખતથી ઈચ્છા હતી, શંકરને મનાવતા હતા, આપણે હમણાં જોઈ ગયા કે રામને ગાદી મળે, પણ દશરથજીને એમ કેમ કહેવું કે હવે તમે નિવૃત્તિ લઈ લો, એમ તો કહેવું જરા કઠિન લાગતું હતું. માટે મનમાં જે ઈચ્છા હતી એ દશરથજીએ પ્રગટ કરી કે હું રામને ગાદી આપું છું. ત્યારે લોકો એટલું બોલ્યા, જીવ હું અવધપતિ બરીસ કરોરી, મહારાજ કરોડ વર્ષના થાવ, આખી અવધ કહે અમારી ઉંમર વિધાતા તમને આપે, અમે બોલી શકતા નહોતા, રાઘવનું શાસન સ્થપાય એની ઉત્સુકતા ઘણા વખતથી અમારા મનમાં. મહારાજ બહુ સરસ મંગલ વિચાર છે, આખી પ્રજાએ અવધેશના અવાજને ટેકો આપ્યો, વાજિંત્રો વાગવા લાગ્યા અયોધ્યામાં. કાલી લગન કાલે
રાજ્યાભિષેક છે રામનો, તડામાર તૈયારીઓ અવધમાં ઉપડી ગઈ. તુલસીદાસજી વર્ણન કરે, જ્યાં જોઈએ ત્યાં જય જયકાર, વૃક્ષારોપણ થવા લાગ્યું, મંગલ દ્રવ્યો ભેગા, એટલું ત્વરિત ગતિથી બધું સાધન સંપન્ન ભેગા થાય છે કે જાણે બધું પહેલેથી તૈયાર હોય. વશિષ્ઠ બાપજીને વિનંતી થઈ છે, આપ રામના દ્વારે જઈને રામને સૂચના આપો કે કાલે રાજ્યાભિષેક છે, અને તેથી રાજકુમારે જે નિયમ વ્રતો પાળવા ઘટે તે પાળે. બાપજી આપ ગુરુ છો, આપ કહી શકો, આપ જાઓ. વશિષ્ઠ મહારાજ રામજીને દ્વારે આવ્યા છે, અહીં આખી અયોધ્યામાં વાજિંત્રો વાગે. રામજીના દ્વારે બાપજીનું આગમન થયું, ભગવાને સ્વાગત કર્યું, પ્રણામ કર્યા. બહુ સરસ લખ્યું છે, સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન સ્વામી આગમનું, મંગલ મૂલ અમંગલ દમનું. પ્રભુ તાત જી પ્રભુ કીન હસને હું, પ્રભુ તાત જી પ્રભુ કીન સને હું, ભયુ પુનીત આજુ મમ ગે હું, ભયુ પુનીત આજુ. બાબાજી કહે, સેવકને ઘરે સ્વામીનું વિના આમંત્રણે આગમન એ મંગલ નિશાની છે. મહારાજ આપે પ્રભુતા છોડીને મારા ઉપર પ્રેમ કર્યો, મારું ઘર પવિત્ર થયું, બાપજીની પૂજા કરી, સીતારામજીએ પ્રણામ કર્યા છે. હાથ જોડીને રાઘવેન્દ્રએ કહ્યું, ગુરુદેવ શું આદેશ છે? આપે મને આશ્રમમાં બોલાવવો જોઈએ, આપ પ્રભુતા છોડીને અહીંયા પધાર્યા, હું ધન્ય બની ગયો બાપજી, બતાવીએ ના. રાઘવ આવતીકાલે આપનો રાજ્યાભિષેક છે, નિર્ણય લેવાઈ ચૂક્યો છે, વાજિંત્રો વાગે છે, રામ કર હું સબ સંયમ આજુ. આજે તમારે બધા સંયમો પાળવાના, ધરતી ઉપર સુવાનું, ફલાહાર કરવાના, આ બધા વ્રતો પાળવાના. ભગવાન કરે કાલે કાર્ય નિર્વાહ થાય માટે તમારે બધા જ સંયમો ધારણ કરવાના છે. કાલે તમારો રાજ્યાભિષેક છે માટે સૂચના આપવા આવ્યો છું. વશિષ્ઠ મહારાજ રાજ્યાભિષેકના સમાચાર આપીને જતા રહ્યા, પણ રામજીના ચહેરા ઉપર વિસ્મય પથરાઈ ગયો, ઉદાસીનતા આવી ગઈ. રામજી ચિંતા કરવા લાગ્યા કે આ શું બની રહ્યું છે, નહીતર રાજ્ય મળે છે અને દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. ઇન્દ્રને ઈર્ષા થાય એવું જેની સત્તા, આ સત્તા રામને સોંપાવાની તો કોઈ સામાન્ય નહીં. અને કહેવા આવે છે એ વશિષ્ઠજી છે એટલે આમાં કોઈ ફેરફાર ન થાય, ખોટા ખોટી માહિતી તો શક્ય નથી. અને છતાં ચહેરો ઉદાસ થઈ ગયો. અને આપણને ખાલી કોઈ આમ ઉડતા ખબર આપ્યા હોય કે તમારું નામ બોલાય, ત્યાં આપણને કે આમ ઠીક ન રહે, કઈક થવા માંડે. ખાલી ઉડતા ખબર આપે કે ના ના આમ આમ નામ બોલાય છે, કદાચ તમને આ વખતે લે તો લે, ક્યાં લે તો ભગવાન જાણે, પણ આવું કોઈક વાત કરે ત્યાં આપણને ક્યાંય આમ આરામ ન, આમ કઈ નું કઈ થવા. ત્યારે રામને વશિષ્ઠજી એક પ્રમાણિત વ્યક્તિ, ભારતની ઋષિ સત્તા એમ કહે કાલે રાજ્ય તમને, છતાં રામનો ચહેરો ઉદાસ. કારણ, જન્મે એક સંગ સબ ભાઈ, અમારા ચારે ભાઈઓનો જન્મ સાથે, અમારી બાળલીલા સાથે, નામકરણ સાથે, યજ્ઞોપવિત સાથે, છેલ્લે છેલ્લે જનકપુરમાં લગ્ન પણ સાથે. બિમલ વંશ યહ અનુચિત એકું, મારે બંધુ બિહાઈ બડે હિ અભિષેકું. મારા પવિત્ર કુળમાં આ ઘટના અઘટિત બની રહી છે કે મારા ત્રણ ભાઈઓ રહી જાય ને મને ગાદી મળે, આ યોગ્ય નથી. એટલા ત્યાગના સંસ્કારો ઊંચા હશે, મારા ભરતને શાસન મળવું જોઈએ, મને ગાદી ન મળે. અમે બધા એક સાથે જન્મ્યા છીએ, લૌકિક રીતે હું મોટો, ભરત નાનો, એમાં વળી પાછી મને ગાદી મળે તો હું વધારે મોટો થઈ જાઉં, ભરત વધારે નાનો થઈ જાય. એના કરતાં ભરતને ગાદી મળે તો ભરત મોટો બને અને હું પણ મોટો બનું. કારણ કે અત્યારે તો હું ખાલી ભરતનો મોટો ભાઈ, પણ પછી તો અયોધ્યાના સમ્રાટ ભરતનો મોટો ભાઈ, એટલે મારું ગૌરવ વધે, મારા ભરતનું ગૌરવ વધે. મારા કુળમાં જે આ પદ્ધતિ છે, પરંપરા છે, મોટો હોય એને ગાદી આપવી, આપ રામજીએ રઘુકુળની ઘણી પરંપરામાં ફેરફાર કરાવ્યો. જે કુળમાં અનેક સ્ત્રીઓની સાથે પરણી શકાય, રામને લાગ્યું કે આ બરાબર નથી, અને રામજી એક પત્ની વ્રતનો ધારો શરૂ કર્યો, ક્રાંતિ કરી, પિતાની અમુક ભૂલો રામજીએ સુધારી લીધી. મોટો અનિતિ વાળો હોય, મોટો જેમ તેમ જીવતો હોય, છતાં ગાદી એને જ આપ્યા કરવી, એ પહેલો જન્મ્યો છે એટલે તુલસી કહે નહીં, નીતિવાનને, પ્રજાપાલકને, જેનામાં શીલ અને સભ્યતા હોય એને શાસન સોંપાય, જેનામાં સંસ્કાર હોય, આદર્શ હોય એને શાસન સોંપાય.
અને તેથી મારા પવિત્ર કુળમાં પાછું કુળ પવિત્ર છે તુલસી ગાય, મારું કુળ તો પવિત્ર છે પણ આ એકાદ વાત અનુચિત છે, અઘટિત છે, આમ ન થવું જોઈએ. ગાદી તો ભરતને મળે, સંસારના બધા મોટા ભાઈઓ નાના ભાઈને વધારે મળે, નાનો ભાઈ વધારે સુખી થાય એના માટે ત્યાગવાની દ્રષ્ટિ રાખે તો કમસે કમ ઘરમાં તો રામરાજ્ય આવી જાય. સાંભળે, નિર્ણય લેવાઈ ગયો છે, વાજિંત્રો વાગે, આમાં મારે કોને કહેવું? મને સત્તા ન મળવી જોઈએ એમ રામજી મનમાં મનમાં વિચારે. આખી અયોધ્યામાં તો જય ઘોષ થાય છે. કૌશલ્યાએ સુમિત્રાએ જેણે વાત સાંભળી છે આનંદ વિભોર બન્યા છે. અયોધ્યાની અંદર તુલસીદાસજીએ દર્શન કરાવ્યું, કેવી સ્થિતિ હતી? કે કાલી લગન ભલી કેતી બારા અને પૂરવ હું વિધિ અભિલાષ હમારા સકલ કહી કબ હોઈ કાલી ત્યાં તો બિઘન મનાવી દેવ કુચા. કાલ ક્યારે થાય, કાલ ક્યારે થાય, કાલ થતા શું વાર લાગશે? સવાર પડશે, રામજીની સવારી નીકળશે, રાઘવેન્દ્ર ગાદી ઉપર આરૂઢ થશે, અયોધ્યાની પાટ મહિષી જાનકીજી બનશે, અમે ધન્ય બની જઈશું. આવા મનોરથમાં અવધ ડૂબી ગઈ છે, બધી તૈયારી પૂર્ણ થઈ, હવે તો ક્યારે દિવસ પૂરો થાય, રાત પૂરી થાય, કાલનો સૂરજ ઉગે એની રાહમાં લોકો બેઠા છે, પણ લોકોને ખબર નથી. તમે કાલ ક્યારે થાય એમ કહો છો, ત્યારે દેવતાઓ ભેગા થઈને વિચાર કરે, કાલ થવી ન જોઈએ. જેમ ચોરને ચાંદની રાત ન ગમે એમ દેવતાઓને અયોધ્યાનો ઉજાસ ગમતો નહોતો, વિઘ્ન કરવાની તૈયારી કરવા લાગ્યા. આવતીકાલે રામ ગાદી ઉપર બેસશે તો આપણા માટે ઘણી મુશ્કેલી ઊભી થશે. તમામ દેવતાઓ અવધના આનંદને લૂંટવા માટેની તૈયારી કરે, અવધ આનંદમાં ડૂબેલી છે. આગળનું વર્ણન 3 વાગે. પ્યાર સે બોલીએ, બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી બાલ કૃષ્ણ લાલ કી, સદગુરુ દેવ કી, ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કાલી લગન ભલિકે તિક બારા પૂરવ હું વિધિ અભિલાષ હમારા સકલ કહી કબ હોઈ કાલી બિઘન મનાવહી દેવ કુચાલી. આપણી પાસે અયોધ્યાનું એક દ્રશ્ય છે જ્યાં ઘરે ઘરે ઉત્સવ અને આનંદ. કાલ ક્યારે થાય, કાલ ક્યારે થાય એવો એક મનોરથ. અને એ જ સમયે દેવતાઓ વિચાર કરે કે કાલ થવી ન જોઈએ, અવધનો આનંદ દેવતાઓને ગમતો નથી. તમામ દેવતાઓ ચિંતિત થઈને બેઠા છે. સરસ્વતીજીની સ્તુતિ કરી, દેવ સમૂહમાં સરસ્વતીજી પ્રગટ્યા અને તમામ દેવતાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. વિપત્તિ હમારી બિલો કી બડી, માં તું કરી સોઈ આજ. હે માતાજી, અમારા ઉપર એક મોટી વિપત્તિ આવી રહી છે અને વિપત્તિ જોઈને આપ એક કામ કરો કે કોઈ પણ સંજોગોમાં રામ આવતીકાલે રાજ્યગાદી ઉપર બેસવાને બદલે રામ વનમાં જતા રહે, અને આ ઘટના જો નહીં ઘટે તો દેવ બહુ દુઃખી થશે. કોઈ પણ સંજોગોમાં તમે આ કામ કરો. રામ જાય બન રાજ તજી, રાજ્ય છોડીને રામ વનમાં જતા રહે. દેવતાઓના મુખમાંથી સરસ્વતી તરફ જ્યારે આ વિનંતીનો સ્વર નીકળ્યો છે ચિંતામાં, અને જ્યારે દેવતાઓએ કહ્યું કે કોઈ પણ હિસાબે તમે આ કામ કરો રામ વનવાસનું, અયોધ્યામાં લોકોને અપશુકન થવા લાગ્યા. માણસના મત પ્રમાણે સરસ્વતીએ શરૂઆતમાં તો દેવતાઓની ટીકા કરી છે. દેવતાઓએ કહ્યું આ પરોપકારનું કામ છે, રામ હર્ષ શોક રહિત છે,
એને તો ગાદી મળે કે વન મળે બધું સરખું છે, આપ બુદ્ધિ પ્રદાતા ગણાવ, આપ જો આ કામ કરશો તો કવિઓ પહેલી તમારી પૂજા કરશે, તમને જગતમાં કીર્તિ મળશે. અને ભગવાનને તો કઈ લાગુ પડતું નથી. દેવતાઓની સ્વાર્થી વાત સાંભળીને સરસ્વતીએ ટીકા કરી, ઊંચ નિવાસ નીચ કરતુતી, ઊંચ નિવાસ નીચ કરતુતી, ઊંચ નિવાસ નીચ કરતુતી, ઊંચ નિવાસ નીચ કરતુતી, દેખી ન સકહું પરાઈ વિભૂતિ, દેખી ન સકહું પરાઈ, દેખી ન સકહું પરાઈ વિભૂતિ, દેખી ન સકહું પરાઈ. દેવતાઓ તમારું રહેવાનું ઘણું ઊંચું અને વિચારો આટલા બધા નીચા, તમે પારકાની વિભૂતિ જોઈ શકતા નથી. અરે અવધમાં પ્રગટેલા દીપકમાં આપણે એક દીપ વધારે પ્રગટાવી ન શકીએ તો કોઈ ચિંતા નહીં, પણ સ્વાર્થની ફૂંક મારી અને પ્રગટેલા દીપને બુઝવવાનો આપણને કયો અધિકાર? આપણને ઊંચાઈ આટલા માટે મળી છે. સરસ્વતીએ ટીકા કરી, દેવતાઓએ કહ્યું એ બધું બરાબર છે, પણ જો અમારું કહ્યું નહીં થાય તો કાલ અમારા માટે બચવાનો કોઈ ઉપાય નથી. રાવણ જ્યારે જ્યારે ગર્જના કરે છે ત્યારે અમારે મેરુ પર્વતની ગુફામાં સંતાવવું પડે છે, હદ થઈ ગઈ છે. ખૂબ સરસ્વતીને આગ્રહ કર્યો, કંઈક રામજીની ઈચ્છા, માનસમાં પ્રમાણ પણ મળે છે, તબ કછુ કિનહ રામ રુખ જાની, રામજીની પણ કંઈક અંતે તો બધું ચક્કર ફેરવનારીએ છે. અંતેથી સરસ્વતી તૈયાર થયા. અવધના અવકાશમાં સરસ્વતીનો પ્રવેશ અને રાજભવનમાં માં કૌશલ્યાને અપશુકન. આત્માઓ તો કહે છે કૌશલ્યામાં એ મહારાજ દશરથજીને એમ કહેલું કે કાલે રામના રાજ્યાભિષેકનો આપે નિર્ણય કર્યો છે તો રામજીને પહેરાવવાના વસ્ત્રો હું તૈયાર કરીશ. કાલે રામ કયા કપડાં પહેરે, કાલ સીતાજી કયો શ્રૃંગાર પહેરે એ હું નક્કી કરીશ. મહારાજ કાલે રામ અને જાનકી ગાદી ઉપર બેસે એની એકવાર આરતી ઉતારી લઉં, પછી જીવનમાં કોઈ ફરિયાદ બાકી નથી. આવા મનોરથો સેવતીમાં પોતાના રાજભવનમાં રામ રાજ્યાભિષેકની તૈયારીઓ કરે છે. આખી અવધ નાચે છે, આનંદ ગેલી છે, કોઈને ખબર નથી અવધ માટે એક આપત્તિ આકાશમાં ફરી રહી છે. માણસ ગમે તેટલા મનોરથો કરે, ગમે તેટલા નિર્ણયો કરે, આપણને ખબર નથી આપણું દૈવ મંડળ કેવા નિર્ણય કરીને બેઠું છે, ખબર નથી. સરસ્વતીજી ચક્કર મારી નિર્ણય કરે કે કોની બુદ્ધિ ફેરવું. સરસ્વતીજીને એક વાતની ખબર છે કે અયોધ્યામાં જેનો જન્મ થયો હશે અને જન્મીને જેણે સરયુનું પાણી પીધું હશે એની બુદ્ધિ નહીં બગાડી શકાય. બુદ્ધિ કોઈ એવી વ્યક્તિની જ બગાડી શકાશે જે અવધની નહીં હોય. અને વાત એ સાચી, સરસ્વતીએ બુદ્ધિ બગાડી ત્યારે મંથરાની બગાડી, અને મંથરા એ અવધનો જીવ નથી, એ કૈકેયીની સાથે કરિયાવરમાં આવેલો જીવ છે. ચિત્રકૂટમાં કથા આવે છે, દેવતાઓએ સરસ્વતીને કહ્યું બેગી ભરત મતિ ફેરવું, ભરતની બુદ્ધિ ફેરવો, ત્યારે સરસ્વતીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભરતની બુદ્ધિ ફેરવવા જાઉં તો મારી બુદ્ધિ ફરી જાય. ભરત તો સંત છે, એની સામે મારાથી જોઈ શકાતું નથી. સહસ્ત્ર આંખો હોવા છતાં તમને મેરું દેખાતો નથી એમ કહીને ઇન્દ્રની ટીકા કરી છે. વિચાર કરે કોની બુદ્ધિ ફેરવું, એમણે નિર્ણય કરી લીધો. અને તુલસીદાસજીએ લખી નાખ્યું, નામ મંથરા મંદમતી અને ચેરી કઈ કઈ કેરી, અયસ પિટારી તાગી કરી અને ગઈ ગિરામતી ફેરી. નામ મંથરા મંદમતી. તુલસીદાસજી મંથરા માટે વિશેષણ વાપરે છે મંદમતી. મંથરા નામની કઈ કઈની દાસી મંદમતી હતી. સરસ્વતીજીએ જોયું આની બુદ્ધિ ફેરવું, આ ભૂમિમાં મારે જે ઉગાડવું છે તે ઉગાડી શકીશ એવું એને લાગ્યું.
મંથરા રામચરિત માનસનું એક બહુ ભયંકર પાત્ર. તુલસીદાસજીના મત પ્રમાણે આપણે એક દિવસ ચર્ચા કરી કે બ્રહ્માની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી હોય છે. વ્યક્તિમાં બધા ગુણો પણ નથી હોતા અને બધા દુર્ગુણો પણ નથી હોતા, થોડું ઘણું બંને હોય છે. પણ બ્રહ્માની સૃષ્ટિનો જેમ ભરતજી એક અપવાદ છે કે જેમાં બધા ગુણ જ છે, અવગુણ નથી, એમ બ્રહ્માની સૃષ્ટિનો બીજો અપરાધ મંથરા છે, એમાં બધા અવગુણ જ છે, એકે સદગુણ નથી. તુલસીદાસજીએ શબ્દ વાપર્યો છે નખ શીખ ખોટી, નખથી તે શીખાના વાળ સુધી અસત્યથી ભરેલું પૂતળું મંથરા. એક તો કુબરી છે, જરા કુરૂપ છે, ઈર્ષાળુ માણસ છે, બહુ બોલતી નહીં. કારણ કે અયોધ્યામાં લક્ષ્મણજી અવારનવાર એને થપાટ મારતા, બોલતી બંધ કરતા, અને એના મનમાં ઈર્ષા જરૂર, પણ એ બોલતી નહીં. કારણ કે એનું સ્થાન એવું હતું, એને ખબર કે આમાં મારાથી કંઈ બોલાય એમ નહીં. પણ એનું મનમાં બળવો જરૂર હતો કે અવસર મળે તો બધાનો બદલો લઈ લો. એમાં ગઈ ગીરામતી ફેરી, મંથરાની બુદ્ધિ સરસ્વતીજીએ ફેરવી નાખી. અને જેવી બુદ્ધિ ફેરવી કે તુરત જ મંથરાનું આખું દર્શન ફરી ગયું. મંથરા ઘરેથી નીકળી કઈ કઈ ના મહેલે જવા માટે, ત્યારે અયોધ્યામાં ઉત્સવ અને દીપ તો બળતા જ હતા, પ્રસંગ તો ઉજવાતો જ હતો. છતાં એ વખતે મંથરાને બહુ તકલીફ નહોતી, પણ જ્યાં બુદ્ધિની ભૂમિકા બદલી એટલે મંથરાને એનો એ ઉત્સવ સળગાવવા માંડ્યો. આનો અર્થ એમ થાય કે માણસની બુદ્ધિ ફરે છે એટલે એનું આખું દર્શન ફરે. વાલિયાની બુદ્ધિ ફરે એટલે વાલ્મીક થઈ જાય, રામાયણ લખી નાખે. બુદ્ધિની ભૂમિકા, કારણ કે નિર્ણય કરવાનું કામ બુદ્ધિ કરે, કોઈ પણ વસ્તુનો નિર્ણય બુદ્ધિ કરે, નિશ્ચય. જ્યારે જ્યારે બુદ્ધિ પલટે છે ત્યારે માણસ એનું આખું દર્શન ફેરવી નાખે. મંથરાની બુદ્ધિમાં પરિવર્તન આવતા એની એ દીપમાળા એને સળગાવવા લાગી, એના એ વાજિંત્રો એને શરની જેમ લાગવા લાગ્યા. આ બધું શું છે, જેને તેને પૂછવા લાગી, અવધમાં કોઈ મોટો મહેમાન આવવાનો છે, એના સન્માનની તૈયારી, યા તો કોઈનો જન્મદિવસ ઉજવાય, યા તો કોઈ વિશિષ્ટ પ્રસંગ છે શું. બે ત્રણ દાસીઓએ મંથરાને ખબર આપ્યા કે તું ભોળી છે, તને કંઈ ખબર નહીં. કૌશલ્યા મા પાસે જઈને કહે કે વધાય તો અમને જેમ મણીઓની માળા આપી છે એમ તને પણ આપે. કાલે રાઘવેન્દ્રનો રાજ્યાભિષેક છે, અવધ એટલા માટે શણગારાય છે, તને ખબર નહીં. પાકેલા ગુમડાને કોઈ અડી ગયું, ભરનીંગળ ગુમડાને કોઈ અડી જાય, અને જે વેદના ક્ષણમાં ઉત્પન્ન થાય એવી વેદના મંથરાને શરૂ થઈ, કાલે રામનો રાજ્યાભિષેક. ઓ, આંખ ફરી ગઈ આખી. નહીતર મંથરાને રાજ્યાભિષેકને કઈ લેવા દેવાનું, પણ ઘણા માણસો એવા હોય કઈ લેવા દેવા ન હોય તો હેરાન થતા હોય સમાજમાં. મંથરા કઈ કેવું પાત્ર છે. ભર્તુહરિએ સ્વાર્થી માણસોની ગણતરી પોતાના શતકોમાં લખી છે. ભર્તુહરિના પુસ્તકો બહુ સુંદર છે. શું એ માણસે લખ્યું છે, 92 લાખ માળવાને ત્યાગ્યા પછી સ્મશાનમાં બેઠો હતો એ માણસ, કેવળ સ્મશાનમાં ફરે છે. અને એમણે જે લખ કે સ્વાર્થી આ જગતમાં 3 પ્રકારના. પહેલા નંબરનો સ્વાર્થી એ કે પોતાનો સ્વાર્થ સાધે ત્યારે બીજાનો સ્વાર્થ સદાય એનું ધ્યાન રાખે, મારું પણ સચવાય અને બીજાનું બગડે નહીં, બીજાનું પણ બરાબર. આ પ્રશંસનીય તો નહીં પણ ક્ષમ્ય, ક્ષમાને પાત્ર સ્વાર્થી. પ્રશંસા તો ન કરી શકાય, કારણ કે સ્વાર્થ પ્રશંસનીય નથી. પ્રશંસનીય કેવલ પરમાર્થ છે. ગાથા જગતમાં પરમાર્થની ગવાય, સ્વાર્થની નહીં. સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થના કેર કાળા લખા. તો પોતાનું પણ સદાય અને બીજાનું પણ સદાય એ કંઈક સારો ઓછો ખરાબ. પણ બીજા પ્રકારનો સ્વાર્થી ભર્તુરી કહે બીજાનું ભલે બગડે મારું સરખું થવું જોઈએ, આવો મોટો ભાગ. બીજાનું ગમે તે થાય, હિમ પડે ખેતર ઉપર તો ખેતીને ખલાસ કરી નાખે, હિમ પોતે ગમે તે થાય ખેતીને ખલાસ કરે, ગમે તે થાય બીજાનું. અમારું બચવું જોઈએ, અમારું સુધરવું જોઈએ. પણ સર્વોત્તમ સ્વાર્થી એ છે કે મારું પોતાનું બગડે તો એ વાંધો નહીં, પણ હું બીજાનું બગાડે છૂટકો કરું. મારું ખરાબ થાય, મારે થોડાક હેરાન થવું પડે, મારે થોડું ઘસાવવું પડે તો એ કરીને પણ બીજો કેમ હેરાન થાય. ઘણી વાર વિનોદમાં કહું ને કે
મિત્રોની એક મહેફિલ હતી ને પછી બધા બેઠા હતા અને એમાં ટેબલ ખુરશી ઉપર બધા બેઠેલા અને એમાં નાસ્તો આવ્યો. ડીશમાં બધાને ગરમા ગરમ બટેટાવડા પીરસાય ને એમાં એક જણને બટેટાવડા ખૂબ પ્રિય અને ભૂખ્યો થયેલો ને આમે ઉતાવળો અને હજી મૂક્યા ત્યાં સીધું લઈને એને મુખમાં મૂક્યું નહીં. ગરમા ગરમ બટેટાવડા ઉપરથી ઠંડા હોય ને અંદરથી ગરમ હોય, ઘણા માણસોની જેમ ઘણા ઉપરથી બહુ આમ લાગે ને ભીતરથી ભગવાન બચાવે. એને એકદમ ઉતાવળે, એક તો એ ભૂખ્યો થયેલો ને એની પ્રિય વાનગી હશે ને એ મોઢામાં મૂક્યું. હવે બધા સદગ્રસ્તો બેઠેલા ને એમાં ગરમા ગરમ બટેટું મોઢામાં જતા, બટેટાવડું મોઢામાં જતા એકદમ અકળાણો, પછી આંખમાં પાણીની ધાર થઈ, આંસુ આવી. પણ પછી બહાર કાઢે તો શિષ્ટાચાર વિરુદ્ધ આવા બધાની વચ્ચે એવું કરવું. એ આમ હિંમત રાખીને ખાઈ તો ગયો પણ આંસુની ધાર થઈ ગઈ. બાજુવાળાએ કીધું, કેમ આંખમાં પાણી કેમ આવી ગયા, શું થયું? પેલાને એમ થયું કે હું હેરાન થયો અને આ કેમ રહી જાય. એટલે એને કહ્યું, બીજું કંઈ નહીં, મને મારા બાપુજી યાદ આવી ગયા, 2 વર્ષ પહેલાં ગુજરી ગયા, બટેટાવડા ઉપર ખૂબ પ્રેમ અને છેલ્લી ઘડી સુધી એને બટેટાવડાને યાદ રાખ્યા. જાણે આ તો ગૌરવ લેવાની વાત હોય એમ વાત કરતો હતો. એ બટેટાવડા જોયા એટલે મને મારા પિતાશ્રીનું સ્મરણ થયું ને એની લીધે આંખમાં આંસુ. એટલે બાજુવાળાને એમ થયું, લાગણીશીલ માણસ છે અને તેથી એને બાપુજી યાદ આવ્યા. એટલે આ બટેટું વડું ગરમ છે એનો કંઈ આ પ્રભાવ નથી. એટલે બાજુવાળાએ લઈને મોઢામાં મૂક્યું, મોઢામાં મૂક્યું ને ઊભો, એની આંખમાંથી પાણીની ધાર થઈ. ને પછી તો કેટલો બાજુવાળા ઉપર ખીજાયો હશે એ જાણે, આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. બાજુવાળાએ પૂછ્યું, કેમ તમારી આંખમાં કેમ આંસુ આવી ગયા, તમને કોઈ યાદ આવ્યું? એટલે કહ્યું, મને તમારા બાપુજી યાદ આવ્યા. બોલે, તમે મારા બાપુજીને ક્યારેય મળેલા નહીં કેમ? કે મને એટલા માટે યાદ આવ્યા કે તમારા બાપુજી ગુજરી ગયા, એને બદલે તમે ગુજરી ગયા હોત તો વધારે સારું હતું, કારણ કે એ તો કાંઈક સજ્જન હશે તે મારી આ દશા કરી. ગમે તે થાય બીજો હેરાન થવું જોઈએ. બસ મંથરા કંઈક એવું પાત્ર છે. મંદમતી તુલસી કહે, ચેરી કઈ કઈ કેરી, ચારે બાજુ જોવા લાગી ઈર્ષાની આંખથી. આ બધું ઉત્સવ ગમ્યો નહીં. ઈર્ષાથી ભરેલું માનસ લઈ અને મંથરા કૈકેયીના ભવનમાં પ્રવેશ કરે છે. મહારાણી કૈકેયીને ખબર નથી. મહારાજ દશરથજી ઈચ્છતા હતા કે બધી તૈયારી પૂરી થાય પછી કૈકેયીને હું જ ખબર આપું અને એ પણ એટલા ઓચિંતા ખબર આપું કે કૈકેયી ખૂબ રાજી થઈ જાય. કારણ કે કૈકેયીની મનની ઈચ્છા હતી કે રામને ગાદી આપો, રામને ગાદી આપો એમ અવારનવારે એ કહ્યા કરતા હતા અને તેથી પોતાની પ્રિય કૈકેયીને ઓચિંતા રાજવીને ખબર આપવા છે. તેથી પોતે ઈચ્છતા હતા કે હું જાઉં ત્યારે જ ખબર મળે. તેથી હજુ કૈકેયી મહેલે સમાચાર પહોંચ્યા નથી અને મહારાજ પહોંચે એના પહેલા મંથરા પહોંચે. તુલસીદાસજી વર્ણન કરે છે, મહારાણી કૈકેયી પોતાના મહેલમાં છે, મંથર આવી ભયંકર શ્વાસોશ્વાસ લે છે, મહારાણીને પ્રણામ કરી એક બાજુ ઊભી રહી, કંઈ બોલી નહીં, પ્રકૃતિથી વિરુદ્ધ વર્તન. મહારાણી કૈકેયીએ કહ્યું, કેમ ચૂપ કેમ છે તું, પહેલે પગથિયેથી બોલતી હોય છે ને અત્યારે મૌન કેમ? ન બોલી. બીજી વાર પૂછ્યું, ન બોલી. ત્રીજી વાર પૂછ્યું ને છતાંય મંથરા ન બોલી. ત્યારે મહારાણી કૈકેયી હસે, આ કામ મને ખ્યાલ આવી ગયો, તું બહુ બોલ બોલ કરે છે ને ત્યારે લક્ષ્મણજી તને ક્યારેક ક્યારેક તમાચો મારે છે અને પરિણામે તું ચૂપ થઈ જાય. ઓછું બોલતી હોય તો, મેં તને ઘણી વાર કહ્યું છે, ઓછું બોલતી હોય તો, તને બહુ બોલવાની આદત. એમ કરીને ભરતની માતા થોડુંક હસ્યા છતાંય ન બોલી. ત્યારે કૈકેયી માને થોડીક શંકા પડી, જરાક હૃદય ચિંતિત થયું અને એમણે મંથરાને એકદમ પ્રશ્ન પૂછ્યો, તું નથી બોલતી તો મને ચિંતા થાય, રાજ્યમાંથી આવે છે, જલ્દી બતાવ કુશલ રામ. પહેલો પ્રશ્ન, મારો રાઘવ કુશળ તો છે ને, રામ સકુશળ છે ને? એક વાક્ય એવું છે જે કૈકેયીને રામ ઉપર કેટલો પ્રેમ હશે તે બતાવે, નહીતર ભરત વિદેશ છે પોતાનો પુત્ર, છતાં ભરતના સમાચાર એમણે છેલ્લે પૂછ્યા છે. પહેલા એમણે કુશલ રામજીની પૂછી છે, પછી મહારાજની પૂછી, ભરત લખન રિપુસુદન સુની નભા કુબરી ઉર સાલ, પછી ભરત લક્ષ્મણ શત્રુઘ્નની કુશળતા પૂછી. બધા કુશળ તો છે ને રાજભવનમાં, તું કેમ કઈ બોલતી નથી? અને પછી મંથરા બોલી કે દેવી, આપ રામજીની કુશળતા પૂછો છો તો સાંભળો, રામ હિ છાંડી કુશલ કેહી આજુ. રામને છોડીને આજે અયોધ્યામાં કોઈને કુશળતા છે જ નહીં. મતલબ દેવી,
અવધપતિ આવતીકાલે તમારા રામને અવધની સત્તા સુપ્રત કરે છે, ગાદી સમર્પિત થાય છે, કાલે રામનો રાજ્યાભિષેક થાય છે, નિર્ણય લેવાઈ ગયો. બોલે, હા દેવી, આપને ખબર નહીં. બોલે, ના, પણ કઈ કઈના ચહેરા ઉપર અતિ પ્રસન્નતા આવી ગઈ, બહુત ખુશ. મંથરાને કહેવા લાગી, મંથરા સાચી વાત છે કે હા, તો માંગ, તને શું આપું? તારું કહેલું જો આવતીકાલે સાચું પડી જાય તો હું તને મારી આંખમાં મળી લઉં, તું જે માંગે તે આપું. ભગવાને મારી ઈચ્છા પૂરી કરી. કેટલાય વખતથી રાજવીને કહ્યા કરતી હતી, આપણો રામ લાયક છે, આપ વૃદ્ધ છો, હવે ગાદી આપણે સુપ્રત કરી દઈએ રાઘવને. આ મારી કેટલાય સમયની ઈચ્છા આજ વિધાતા પૂરી કરે. મંથરા, તે બહુ સરસ સમાચાર આપ્યા, જલ્દી બતાને હું તને શું આપું. કઈ કઈ બહુ ખુશ થયા. મંથરાને થયું કે આ તો ઉલટું થાય છે, અને તેથી મંથરાએ કહ્યું, મહારાણી એક પ્રશ્ન પૂછું. શું? રામજીને કાલે રાજ્યાભિષેક છે એ સમાચાર મેં આપને આપ્યા ત્યારે જ મળ્યા કે આના પહેલા મહીપતિએ તમારી સાથે કંઈ આ બાબતમાં ચર્ચા કરી હતી? અરે મંથરી, મને જો પહેલેથી ખબર હોય તો આપણો મહેલ શણગારાયા વગરનો હોય. અને તું એટલો તો વિચાર કર, રામ રાજ્યાભિષેકની મને જાણકારી પહેલેથી હોય તો હું અહીં હોઉં, માં કૌશલ્યાને મદદ કરવા માટે કૌશલ્યાના ભવનમાં ન હોઉં. પણ મને એમ લાગે ચિંતા નિર્ણય લેવાયો હશે, મહારાજ હજુ આપ મહેલે આવ્યા નથી, એના પહેલા તું આવી અને તું ખબર આપે છે, માટે માંગ શું આપું? બોલે, તો દેવી તમે મોટી ભૂલ કરો છો. રામ રાજ્યાભિષેકની વાત એ એક દિવસમાં નક્કી થયેલી વાત નથી. ભય એવું પાંખ દિન સજત સમાજું, 15 દિવસથી અયોધ્યામાં ઉત્સવ ઉજવાય છે, 14 રાત પૂરી થઈ ગઈ છે અને આજ 15મી રાત શરૂ થાય છે. મહારાજા રોજ તમારી સેવા સ્વીકારવા મહેલે પધારે છે, અને છતાં રાજવીએ તમને વાત ન કરી કે હું રામને ગાદી આપું છું, અને તમને જ્યારે હું ખબર આપું ત્યારે મળે, આટલો બધો પરદો રાજવીએ રાખ્યો, કમાલ હે. વિષ રેડવાની શરૂઆત કરી, સાવ ખોટું. પણ કઈ કઈ માં એ બહુ સરસ અર્થ લીધો કે 15 દિવસ શું મહિનાથી ઉત્સવ ઉજવાતો હોય તો એ અંતે મારી ઈચ્છા મુજબનો ઉત્સવ છે, અંતે તો રામ રાજ્યાભિષેક થાય જ ને, માટે તારે જે જોઈએ તે માંગ, બીજું આડું અવળું નહીં બોલ, ભલે નિર્ણય ગમે તે હોય. કહું, દેવી તમે બહુ ભોળા છો, તમે માનો છો બધા તમારા છો, પણ મહારાજ દશરથજી મુખના બહુ મીઠા છે દેવી, અને મનના ખૂબ મલિન છે. આપનો સ્વભાવ અતિ સરળ છે અને તમારી સરળતાનો લાભ લેવાઈ રહ્યો છે, આપને ખબર નથી આપ ભોળા છો. મહારાજ દશરથજીનું મન મલિન, આ શબ્દો જ્યારે મંથરા બોલી, કઈ કઈ થી સહન ન થયું, ગાલ ઉપર તમાચો મારી કહ્યું, ઘર ફોડી તારી જીભ ખેંચી લઈશ, તું મારા સૌભાગ્ય. અને વાત એ સાચી, સુહાગણ નારી પોતાના સૌભાગ્ય વિરુદ્ધ ન સહન કરે, અને અમારા ભારતમાં તો નહીં જ, આ દેશમાં તો શક્ય નહીં. ઝૂંપડામાં રહેતી હોય ને તોય એના પતિ વિરુદ્ધ શબ્દ ન સહન કરે. મહારાણી કઈ કઈ છે, ગમે તેમ તો ભરત જેવા સંતની માં છે. જબાન ખેંચી લઈશ, ઘર ફોડી તારી આ હિંમત, હું તારી સાથે મારી મહાનતા ત્યાગીને મારી સરળતાને લીધે એક દાસીની સાથે ચર્ચા કરું છું, તો તું આટલે આગળ નીકળી ગઈ? આગળ બોલીશ તો જીભ ખેંચી લઈશ, એમ કરીને ધક્કો માર્યો. મંથરા પડી ગઈ, રડવા લાગી, નારી ચરિત્ર કરીને આંસુડા પાડવા લાગી, ચૂપ થઈ ગઈ. કઈ કઈ માને ગમ્યું નહીં આવું બોલી તે, પણ ગમે તેમ તો એ ભોળું હૃદય કઈ કઈ અંબાનું. એટલે એને એમ થયું કે રામ રાજ્યાભિષેકના મંગલ સમાચાર સૌ પ્રથમ મને મંથરાએ આપ્યા, ગમે તેમ તો. અને એ મંથરાને કંઈ ભેટ આપવાને બદલે મેં તમાચો માર્યો. હવે એ દાસી છે, કદાચ બે શબ્દો બોલી ગઈ હોય તો મારે જતું કરી દેવું, અને તેથી કઈ કઈ માનું ભોળ પણ એના માનસને ઘેરી લે છે. અને એ મંથરાને સમજાવવા ગયા કે મને ખબર નથી પડતી મંથરા, તારા આવા વિચારો કેમ, તું આવું કેમ બોલી, મારે તને તમાચો મારવો પડ્યો, રામનો રાજ્યાભિષેકનો પ્રસંગ અને તું રડે એ મને ગમતું નથી, હવે પછી આવું બોલીશ નહીં, માંગ શું આપું? બોલે, હવે માંગવાનો ક્યાં અર્થ છે, તમે તમાચો મારી જીભ ખેંચી લેવાની ધમકી આપી, ઘર ફોડી નામ આપ્યું. અરે મહારાણી, ગમે તે રાજા થાય, મને શું લેવા દેવા છે, હું કઈ દાસીમાંથી રાણી થોડી થવાની છું. બોલવામાં મંત્રા બહુ હોશિયાર, આ તો તમારું અહિત ન જોવાય એટલે મેં બે વાત કરી, કારણ કે તમારું પહેરવું ઓઢું છું, તમારું અનાજ ખાવ છું, એટલે તમારું અહિત જોવાય નહીં, તમારું હૃદય ભોળું છે, ને હવે તમે નક્કી કર્યું, તમારી ખુશામત જ કરવી, તમે કઈ સાચું સહન કરો એમ છો નહીં, ગમે તે રાજવી થાય મને શું તકલીફ છે.
આ તો એમ લાગ્યું કે કહેવા જેવું છે એટલે વાત કરી. રામે સાધુ, બધા સાધુ છે તમારા કુટુંબમાં, મને શું તકલીફ છે? બોલે, ના મંત્રા, નારાજ નહીં થા, મને સમજાતું નથી તારા વિચારો આવા કે. બોલી રા, બોલી છે મંત્રા કે મહારાણી, રામ રાજવી થાય ને એ તો મને પણ ગમે, આપને ખબર જ નથી તમારો પુત્ર વિદેશ છે, તમને જરાય ચિંતા નથી. મતલબ રામને ગાદી મળે એ રઘુકુળની પરંપરા છે. હું જાણું છું કે મોટા ભાઈ હોય એને ગાદી મળે તો પછી તને શું તકલીફ છે? તકલીફ બીજી કઈ નહીં દેવી, પણ જે રીતે રામને ગાદી અપાઈ રહી છે એની પાછળના ષડયંત્રને તમે જાણતા નથી. તમને ખબર છે તમારી સોખ્યો તમારી કેટલી ઈર્ષ્યા કરે છે, અને કોઈ પણ મહિલાના જીવનમાં આગ ચાંપવા માટે આ મુદ્દો બહુ મહત્વનો બને. સુમિત્રા અને કૌશલ્યા મહારાજ દશરથજી તમારા ઉપર વધારે લાગણી રાખે છે એ જોઈ શકતા નથી, સતત તમારી ઈર્ષ્યા કરે. અવસર જોઈને કૌશલ્યાએ પાછો ફેંક્યો છે, તમારો પુત્ર વિદેશ છે. મહારાજ દશરથજીને ભોળવીને કૌશલ્યાએ કહ્યું કે ગાદી મારા રામને જ મળવી જોઈએ, અને રામને ગાદી મળે એ વાત સાંભળીને મને પણ ખુશી થઈ. પણ કૌશલ્યાએ અવધપતિને એમ કહ્યું કે રામ રાજા બને પછી કૈકેયી અને ભરત મારી અને રામની સેવા કરે તો જ અયોધ્યામાં રહેવા દેવાના, નહીંતર બંનેને બંદી ગ્રહમાં પૂરી દેવા. આવું તમારા માટે નક્કી થયું છે. કેટલું ખોટું બોલે છે. લક્ષ્મણ અને રામની કીર્તિ વધશે, એની જોડી વધારે દ્રઢ બનશે, ભરતને બંદીગ્રહમાં જવું પડશે, અને તમે દાસીની માફક કૌશલ્યાની સેવા કરશો તો અવધમાં સ્થાન મળશે. આમ કૌશલ્યાએ નિર્ણય કર્યો છે અને રાજવી કબૂલ થયા. કઈ કઈ ઇનકાર કરી દીધો સંતો કહે. મંત્રાને કહ્યું, બસ અવધપતિ વિરુદ્ધ બોલી તો હું થોડું સહન કરી શકી, બાકી રામજનની માટે જો આવું નિવેદન કરીશ તો મારાથી સહન નહીં થાય. બડા આદર દિયા હે રામજનની કો. બોલે, કેમ કૌશલ્યા આવું ન બોલે કે કોઈ દિવસ ન બોલી શકે? કૌશલ્યા, રામને ગાદી મળ્યા પછી ભરતને કેદ કરવાનો, કૈકેયીને દાસી બનાવ, આવા વિચારો કૌશલ્યાના હોઈ શકે નહીં. બોલે, તમારી પાસે પ્રમાણ શું? કૈકેયીએ કહ્યું, એક જ પ્રમાણ છે કે રામની જનેતાના આવા વિચાર હોય તો એને ત્યાં રામ જેવો દીકરો જન્મ્યો જ ન હોય. એના સંસ્કારો આવા હોય? શક્ય જ નથી. મંથરા, પાપ લાગશે કૌશલ્યા માટે કઈ બોલીશ તો. કેટલું પવિત્ર ચરિત્ર. બીજો ધક્કો મંથરાને લાગ્યો, સમજાવવા લાગ્યા, કઈ કઈ આવું હવે પછી બોલીશ નહીં, આ રઘુકુળ છે, અહીંયા કેવી ભાષા બોલાય તું જાણે છે. એમ કરતા કરતા, વાતો કરતા કરતા મંથરાને સ્પર્શ થાય છે. મંથરા પણ એમને સ્પર્શ કરે છે. કંઈક દેવ ઈચ્છા, કંઈક પ્રભુની પણ ઈચ્છા, અને રજોગુણી માયાનો જે પ્રવાહ શરૂ હતો એ ધીરે ધીરે કઈ કઈ તરફ વહેવા લાગ્યો. ટૂંકમાં અંદર તો થોડુંક પડ્યું જ હતું. કોઈ પણ માણસ જન્મ લે ત્યારે એના મા બાપના સંસ્કારો એનામાં થોડાક આવે. પછી સારો સંગ સદૈવ હોય તો પેલા ખોટા સંસ્કારો દબાઈ જાય, ઉપર સારા સંસ્કારો આવી જાય. પણ કોઈ બુદ્ધિશાળી માણસ ધીરજ રાખીને પેલા સારા સંસ્કારો જો કાઢી નાખે તો પેલું જે તળિયે પડેલું એ વહેલા મોડું પણ નીકળે ખરું. એટલે કઈ કઈ ના માણસમાં થોડા સ્વાર્થના સંસ્કારો તો વારસામાં એને માતા પિતા તરફથી મળ્યા હશે, એ પડ્યા હતા. પણ અવધમાં આવ્યા પછી અવધના આદર્શોથી જીવન એટલું ભરાઈ ગયું કે પેલા બધા દુર્ગુણો દબાઈ ગયા. મંથરા એક એવી મહિલા કે એમણે અયોધ્યાના સમર્પણના સંસ્કારોને ધીરે ધીરે ખોલી નાખ્યા, કાઢી નાખ્યા, અને કઈ કઈ મંથરાની નજીક જવા લાગ્યા. મંથરા, એક વાત મને વિચાર ચડાવે છે. શું? કે ગાદી રામને મળે છે બરાબર, પણ તું જે વાત કરે છે કે ભરતને મારે કેદમાં પૂરા, મને બંદીગ્રહમાં પૂરશે, એ વાત શું સાચી છે? બોલે, ખોટું કહું? શંકર ભગવાનની સાક્ષીએ કહું છું. મંથરાને અને શંકરને શું લેવા દેવા? શિવ સાક્ષીએ કહું છું, રેખા ખેંચીને કહું છું, બળ ભાંખીને કહું છું. દેવી, હું કઈ ખોટું કહું છું તમને? એટલા માટે તો મને દુઃખ છે, બાકી રામજી રાજા થાય એ તો મને પણ ગમે છે. દેવી, કઈ કઈ એક વાત બહુ સરસ કરે. મંથરા, મને એક વસ્તુ નથી સમજાતી કે તો પછી આવી રીતે અમને દુઃખ દેવાનો અર્થ શું? કારણ મંથરા,
મને સ્વપ્નમાં કોઈનું ખરાબ કરતા નથી આવડતું. બહુ સરસ કહે છે. સમાજમાં ઘણા માણસો એવા હોય છે કે સ્વપ્નમાં કોઈનું ખરાબ નથી કરી શકતા, અને એની સામે એવા જ ઘણા હોય છે કે સ્વપ્નમાં કોઈનું સારું ન કરે. અને આ તો ભરતની માં એ બિલકુલ બરાબર બોલે છે, હું કોઈનું સ્વપ્નમાં ખરાબ ન કરી શકું, મને વિધાતા આવું દુઃખ કેમ આપે. હું એક વસ્તુ તને કહી દઉં મંથરા, તારી વાત જો ખરેખર સાચી હોય તો રામ રાજવી ભલે બને, બાકી હું મારે પિયર જતી રહીશ, બાકી હું કોઈની દાસી બનીને નહીં રહું. મૂળ બાપના સંસ્કારો પ્રગટ થયા. હું પણ એક સ્ત્રી છું, હઠનો અને જીદનો સ્વભાવ તો હતો જ કઈ કઈમાં, પણ સૌંદર્ય ઘણું એટલે મહારાજાના તરફ વધારે ખેંચાયેલા રહેતા હતા. તુલસીજી વર્ણન કરે, મારો ભરત કોઈનો સેવક નહીં બને. મારે આમાંથી કેમ બહાર નીકળવું? હું દેવી એ તો તમને મારો ખ્યાલ નથી, બાકી તમારા ઉપર જ્યારથી આ વિપત્તિની શરૂઆત થઈ છે ને ત્યારથી મને બપોરે જમવું ભાવતું નથી, રાત્રિએ નિદ્રા આવતી નથી. એ ખોટી જ ભૂખી રહેતી હશે ને, એને કોણે કીધું? ઘણા માણસો ખરેખર ખોટા દુઃખી થાય. મંથરાનું પાત્ર જીવનમાં લોકો જીવતા હોય, કારણ કે મંથરા મરી નથી. મંથરાનું મરણ રામાયણમાં બતાવ્યું જ નથી. રાવણ મર્યો છે એટલે એ ખતરો ટળી ગયો, પણ મંથરા હજી જીવે છે, હજી આપણા જીવનમાં આવી. અને મંથરાની પ્રલોભન અને સ્વાર્થી વિચારધારા મારા તમારા જીવનના રામ રાજ્યને બગાડે છે. હજી મંથરા જીવે છે સમાજમાં. દેવી રાત્રિએ મને નિદ્રા નથી આવતી, બપોરે હું જમી શકતી નથી તમારી ચિંતામાં ચિંતામાં. અને તમને તો ખબર નથી દેવી, તમારા માટે મેં જ્યોતિષીઓને પૂછ્યું હતું કે મારી રાણીને આવું બધું દુઃખ આવે તો એમાંથી કંઈ ઉપાય ખરો. ત્યારે જ્યોતિષીઓએ મને એમ કહ્યું, આ તો તમારા તરફ લાગણી એટલે કહ્યા વગર છૂટકો નહીં. જ્યોતિષીઓએ એમ કહ્યું કે તારી રાણી તારું કહ્યું કરશે તો બધું બરાબર થઈ જશે. જો હું કહું એમ કરો તો કૌશલ્યાએ સુમિત્રાએ અને રાજવીએ ત્રણેય મળીને તમારા વિરુદ્ધ જે વિપત્તિનું બીજ રોપવાની તૈયારી કરી એનો અંકુર ફૂટે એના પહેલા નિર્મૂળ કરી નાખી. પણ મંત્રા મને તો કોઈનું ખરાબ જ ના આવડે, હું કઈ રીતે બધું બગાડીશ? મને તો કઈ આવડે જ નહીં. બોલે દેવી, હું કહું એમ જો કરો તો બધું થઈ શકે. અને હિત અહિતની તો પશુ પંખી નહીં ખબર પડે. મહારાણી આપ તો માનવ છો, આપને આટલે ખ્યાલ ના આવે, શું કરવું? બોલે સચ કહું છું મંથરા, શું કરવું? બોલે જો આપ નિર્ણય કરતા હો મારું કહ્યું કરવાનો તો ઉપાય બતાવો. બોલે હા, તું જેમ કહે એમ કરું, બાકી હું કોઈની સેવા નહીં કરું. કઈ કઈનું માનસ ફરે છે, ફરે છે એટલે કેટલું ફરે. એમણે મંથરા નામની દાસીને એમ કહ્યું કે મંથરા, તું જે કહેતી હોય એ સાચું હોય અને ખરેખર વાત જો એમ જ હોય તો પરો કૂપ તવ બચન લગી, હું તારા કહેવાથી કૂવામાં પડું. અને તું કહેતી હોય તો મારા પુત્રને પતિને ત્યાગી દઉં. તું મારા હિતની વાત કરે છે, હું શું કામ તારું કહ્યું ન કરું? બોલ, તું જે કહે તે કરું. શરણાગતિ મંથરાની સ્વીકારી કઈ કહીએ. તું મને વહેતી તણાઈ જતી હતી અને આધાર મળી છે. તુલસીદાસજી લખે છે, કઈ કઈ ની બુદ્ધિ જમીન બની ગઈ અને એમાં વિપત્તિનું બીજ વવાવાની તૈયારી. અને જેમ ખેતરમાં બીજ વાવીને પછી વર્ષા પડવી જોઈએ એમ કઈ કઈ ની કુમતી જમીન છે, વિપત્તિનું બીજ વાવવામાં આવે છે અને એમાં મંથરા વર્ષા ઋતુનું કામ કરે છે. વિપત્તિ બીજ વર્ષા ઋતુ ચેરી, ભઈ ભૂઈ કુમતી કઈ કઈ કેરી. બધું ગોઠવાઈ ગયું. કઈ કઈ જેમ મુરલીના નાગ ઉપર મરગલી મોહિત થાય એમ મંથરાના શબ્દ ઉપર ડોલવા લાગ્યા. કુસંગ કેટલો પ્રબળ છે. સંત ભરતને જેને જન્મ આપ્યો હશે એવી એક મહાન માતાના માનસને પણ મંથરાના વિચારોએ, મંથરાના કુસંગોએ, કુસંગે ફેરવી નાખ્યું માનસ. કુસંગ કેટલો પ્રબળ ગણાય. એટલે ભારતીય મહાત્માઓ કહે છે, માણસ કુસંગથી બચે નિર્માન મોહા જીત સંગ દોષ. કુસંગ બહુત ખતરનાક રહે. તો
ધીરે ધીરે મુરલીના નાદ ઉપર મૃગલી મોહિત થાય એમ કઈ કઈ મંથરાના શબ્દો સાંભળવા માટે ઉત્સુક બને છે. અને જ્યારે પોતાનો સ્વાર્થ દેખાય ત્યારે માણસને ખબર નથી રહેતી, હું કોની પાસે આજીજી કરું છું. કવિ કાગે બહુ સરસ લખ્યું ને, હાથીનો પગ મગરે પકડી લીધો અને અંદર ખેંચતી હતી, મગર એમાં બાજુમાંથી કૂતરો નીકળ્યો તો હાથી કૂતરાને કહેવા લાગ્યો, મને જરા બહાર કાઢ. કવિને ત્રાસ થઈ ગયો કે તને કાઢશે ના કદી શ્વાન, ભલા ચૂપ થા ચૂપ થા ગજ, હા તું મરી જા ગજરાજ, ડૂબી જા, કૂતરાની પાસે ભીખ ન મંગાય, ક્યાં તું અને ક્યાં કૂતરો. હા પણ સમય આવે ત્યારે ગરજહી અર્જુન હિજ્ર ભયો, ગરજહી ગોવિંદ ધૈનુ ચરાઈ, ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાઈ, ગરજ બડી ઈસ લોગન મે, ગરજ બિના કોઈ આવે ન જાવે. કવિ ગંગ કહે સુનુ શાહ કબર, ગરજસે બીબી ગુલામ રિજાવે. દાસીઓના પગમાં રાણીઓ પડતી હોય, સ્વાર્થ આવે ત્યારે. તુલસીજી વર્ણન કરે, બસ મંથરા ઉપર મુગ્ધ થઈ ગયા, કઈ કઈ મંથરા મુખ્ય બની ગઈ, ગુરુ બની ગઈ, કઈ કઈ શિષ્યા બની ગઈ, તું કહે એમ કરું તણાયા. અને જીવનમાં ત્રણ સ્થિતિ હોય છે. સાધનામાં આપણે ગમે તેટલું નક્કી કરીને બેઠા હોઈએ પણ સગવડવાળા માણસો અમુક રીતે આમ કહે તમારે આને બદલે આમ કરવું જોઈએ તો બરાબર છે, અને આપણી સાધના બરાબર ન હોય, આપણા મનમાં પ્રલોભન અને સ્વાર્થના સંસ્કાર હોય તો આપણે બધું ફેરવીને એની જેમ તણાવવું પડે પ્રારંભમાં. પણ સાધના મજબૂત બને, સ્વાર્થ છૂટે, પ્રલોભન તૂટે તો તણાવવાનું બંધ થઈ જાય, પછી તરવાનું શરૂ થાય. પછી માણસ તરતો હોય એ કઈ અભિમાન નથી, એ પોતાની મસ્તીમાં તરતો હોય, સામે પાણીએ જાતો હોય. પણ એ તરવાનું જ્યારે પરિપક્વ બને છે પછી સંતો કહે તારવાની કક્ષા ઉભે, જે આપણા સંતો પરમહંસો કરતા હતા, પછી જેનો હાથ પકડે એને એ તારે. તણાવવું તરવું ત્યારે કઈ કઈ આજ તણાયા છે મંથરામાં, મંથરાએ કહ્યું એમ કર્યું, મારે શું કરવું. બોલે દેવી આપે જ મને એક વખત વાત કરી હતી, દુઈ વરદાન ભૂપ સંથાતી, બે વરદાન મહારાજની પાસે આપણા માંગણા છે, તમે સમરાંગણમાં એમને મદદ કરેલી, માંગી લો ને, હૃદયને ઠંડુ કરી લો, ના નહીં પાડે. અને આજે તો રાજ્યાભિષેકનો પ્રસંગ, ખુશાલી આપવા આવશે, બે વચન માંગી લો. હા બોલે ઠીક હે, પણ મંથરા વચનોમાં શું માંગું, કઈ કઈ માર્ગદર્શન માંગે છે. બોલે એ પણ મારે સમજાવવું પડશે. બોલે તું જ આજ મારું રક્ષણ કરનારી છે, તારા વગર મને કોણ બચાવી શકે, બતાના શું માંગું. બોલે મહારાણી બહુ સીધી વાત છે, સુત હિ રાજ રામ હિ બનવાસુ, ભરત માટે રાજ્ય માંગો અને રામ માટે વનવાસ માંગી લો, અને તમારી સોખ્યોને વિપત્તિનું ફળ એના હાથમાં આપો એટલે ખબર પડે કે પાછળથી ષડયંત્ર રચવાનું ફળ કેવું હોય. ભરતને ગાદી અને રામને વનવાસ આમ માંગવાની જ્યાં વાત કરી એ શબ્દો જ્યારે નીકળ્યા છે મંથરાના મુખમાંથી, ત્યારે અયોધ્યામાં કેટલાય દીપ બુજાવા માંડ્યા. કઈ કઈ વચનો સામે. અને હા દેવી, સંધ્યા થશે એટલે મહારાજ તમને મળવા આવશે, એના પહેલા તમે સાદા વસ્ત્રો પહેરી અને સૌભાગ્યના જે નિશાની હોય એવા આભૂષણો રાખી બાકીના આભૂષણો ફેંકી દઈ તમે કોપ ભુવનમાં જઈ પથારી કર્યા વગર પૃથ્વી ઉપર સુઈ જાઓ, મહારાજ આવશે એટલે હું બહુ ચતુર છે મહારાજ તમને બોલવી દેશે. વચન માંગવાનું પણ કહેશે, પણ દેવી ભરતનો રાજ્યાભિષેક અને રામનો વનવાસ એ બે વચન માંગતા પહેલા તમે અવધેશની પાસે રામના સોગંદ બોલાવજો. ભૂપતિ રામ શપથ જબ કરે, રામ શપથ જ્યારે રાજવી બોલે પછી માંગજો, જેથી કરીને રામ કસમ ખાધા પછી રાજવી વચન ભ્રષ્ટ નહીં થઈ શકે, નહીતર રામ ઉપર એમને એટલો પ્રેમ છે કદાચ વચન છોડી દે. દરેક રીતે કપટ કરી કઈ કઈનું માનસ પેલું કરી અને કહે સી કોપ ગૃહ જાઓ, કોપ ભુવનમાં જાઓ. અને સિદ્ધાંતના રૂપમાં મંથરાનું માર્ગદર્શન લે, એ કનક ભવનમાં ન જાય, કોપ ભુવનમાં જ જાય. ઉસકો કનક ભવન નહીં મિલતા, કોપ ભુવન હી મિલતા. મંથરા એટલે જીવંત લોભ, મૂર્તિમાન લોભ, લોભને પગલે પગલે ચાલે, લોભની ઈચ્છા પ્રમાણે વર્તે, એને કોપ ભુવન જ મળે, બીજું શું મળે.
એક દાસી અને કુબડી જેના રૂપનું કઈ ઠેકાણું નથી, જેને બીજા અર્થમાં જોઈએ તો અયોધ્યામાં જેનું આમ કોઈ સ્થાન નહીં, ક્યાં અવધની ગરિમા, અને ક્યાં એક દાસી પણ આખી બાજીમાં છવાઈ ગઈ. મહારાણીને સૂચના આપી, મહારાણી કોપ ભુવનમાં ધરતી ઉપર સુઈ ગયા, જૂના કપડા પહેરી, અંધકાર કર્યો મહેલમાં. કોપ ભુવન સજાઈ ગયો. અમુક મહાત્માઓ એમ કહે છે કે પહેલાના જમાનામાં રાજાઓ ઘણી સ્ત્રીની સાથે પરણતા એટલે કોપ ભુવન બાંધવામાં આવતો હતો. આજે પણ અયોધ્યામાં કહે છે કોપ ભુવન, જો કે હવે તો યુગો થઈ ગયા, પણ કોપ ભુવન નામ છે, આ કોપ ભુવન છે અવધમાં બતાવે. એટલે કોપ ભુવન બાંધતા હતા રાજાઓ, કારણ કે ઘણી રાણીઓને પરણે એટલે કઈ બધા તો ખુશ ન રહે, કોઈનું મન દુભાય, કોઈને કઈ ચીજ વસ્તુ ન પહોંચે, કોઈને સરખી રીતે બોલાવાય ન હોય, તો એ રાણી નારાજ થાય, અને જે નારાજ થાય એને નારાજગી વ્યક્ત કરવા માટે એક મકાન રાખવામાં આવતું, એ કોપ ભુવન. એટલે જે નારાજ થયા હોય ત્યાં બેસે, અને રાજવી જયારે દરબારમાં જાય, ઘણી પત્નીનો પતિ એ દરબારમાં જાય ત્યારે કોપ ભુવનમાં થઈને જ જાય કે આમાં કોઈ બેઠું છે, એકાદું તો હોય જ. એક પત્ની હોય તો લગભગ રોજ કોપ ભુવન થતા હોય,